મને ભસતી મારી ભોળીમાં વધુ ભોળી લાગે છે. મને મારી મમ્મીમાં અખૂટ શ્રદ્ધા છે. એ ભલે તને ભસતી, પણ મારા ભગવાન તો મારી માં જ છે. હું તો એને જ પૂછીશ. ભગવાન સોરી. હા અરે અર્જુન, આજે વોક પરથી વહેલો આવી ગયો બેટા. અરે હા મમ્મી, આજે ડ્યુટી પર વહેલા જવાનું છે. મમ્મી, કારણ કે આજે પોલીસ સ્ટેશન પર અમારા એસપી સાહેબ પધારવાના છે. અરે હરિકૃષ્ણ ભાઈ આવી રહ્યા છે. જાતે ને પોતે એસપી હરિકૃષ્ણ ઠાકોર ફ્રોમ ડાકોર. અરે તો મને જલ્દી રસોડામાં જઈને તૈયારી કરવા દે અને એમને માટે ભાખરી શાક અને એમના ભજીયા બનાવવા દે. નહીં તો બરાબર જમવાના ટાઈમે બપોરે આવશે અને મને હંમેશની જેમ ધમકાવા લાગશે. આ શું ભાભી, હજી સુધી જમવાનું તૈયાર નથી કર્યું તમે? લોકઅપમાં પૂરી દઈશ તમને, જેલમાં નાખી દઈશ. એ હા પણ મમ્મી, મિષ્ટાન મગાવવાનું ભૂલતી નહીં, નહીતર પછી મારે તારા જામીન કરાવવું પડશે, સમજી? મિષ્ટાન મામા, બાસુંદી ચાલશે? બેસ્ટ બાસુંદી એમએ મીઠાઈવાળા પાસેથી બાસુંદી મંગાવી લો. ચલો લો, બોલ્યા, એમએ મીઠાઈમાંથી બાસુંદી મંગાવી લો. શું અર્જુન, આટલો મોટો થઈ ગયો તું, હજી પરવાનું નામ જ નથી લેતું. આજે મારી વહુ હોય ઘરમાં તો મારે જરાય ચિંતા કરવાની જરૂર ન પડી હોત. હેઈને જેને લઈ આવ્યો બધું ને બધું પતાવી દીધું હોત. નસી બીજું શું, મારે જ જવું પડશે. કેમ, એક મિનિટ, એટલે તારે કેમ જવું પડશે? હા મમ્મી, આ તારું જે પેલો નાનકો કીકલો છે ને, કીકલો, હા, એને જઈ શકે બાસુંદી લેવા માટે? ના એટલે એવું કઈ નથી કે બાસુંદી લેવા જશે તો એને વિઝા નહીં મળે, હે ને? હા તો એને પાછળ પડી ગયો છે મારા નાનકાની. અરે રાતના ભણે છે, મોડે સુધી એટલે મોડું ઉઠે છે, એમાં તરપટમાં કેમ આટલું બળે છે? મમ્મી મમ્મી, તારા લાડકોડે જેને બહુ માથે ચડાવ્યો છે, અરે આટલો માથે ચડાવ્યો છે ને, તો જે એક દિવસ એવું પરાક્રમ કરીને આવશે ને તો બસ. મમ્મી બસ, હા 100 વાતની એક વાત, હવે તો આજે આ ઘરમાં બાસુંદી આવશે તો એ કરણ જ લાવશે, નહીં તો આ ઘરમાં બાસુંદી નહીં આવે. એ કરણ, કરણ, એ કરણ. અરે અર્જુન, એને સુવા દે. કરણ કઈ રીતે ઊંઘે છે કઈ સમજાતું નથી. પગ ક્યાં છે, માથું ક્યાં છે, કઈ સમજાતું નથી. એ ઊંઘણ છે આવતા, અરે ઊભો થા, એ ઊભો થા, ઊભો થા. એ માં, એ માં, અમેરિકા વાળી મસાલ વાળી દે તાલી. એક વાર તારા ધામમાં બોલાવી લે ને માં, પછી 121 મસાલ પ્રગટાવીશ તારી પાસે. એ માખમાં મારી નૌટંકી ઉભો થાય છે કે નહીં? ઉભો થા, કહ્યું ને, એકવાર ઉભો થા, ઉભો થા. ક્યાં છો, કોણ છો ભાઈ? અમેરિકા એટલે જલ્દી આવી ગયો? એ ભાઈ માફ કરો, કોણ છું, ક્યાં છું, અમેરિકા એટલું જલ્દી આવી ગયું એમ? હવે તને જરા મારા પોલીસ છે અંદાજમાં સમજાવું તો તને અમેરિકા ભુલાઈ જશે, ગુજરાત યાદ આવી જશે, આપણું ઘર યાદ આવી જશે. હા સમજાવું તને મારા પોલીસ છે અંદાજ. મોટા ભાઈ, મોટા ભાઈ, સોરી સોરી સોરી, યાદ આવી ગયું, મારી યાદાશ પાછી આવી ગઈ. એમાં થયું શું ને મોટા ભાઈ, કે હિન્દી ફિલ્મમાં યાદાશ જતી રહે ને એવી રીતે જતી રહેલી મારી યાદાશ, પણ હવે બધી પાછી આવી ગઈ. ખરેખર હવે મને યાદ આવી ગયું કે આપણે સરદાર બાગવાળા નહેરુનગર 4 રસ્તા પર માતૃ આશીષમાં રહીએ છીએ. હે યાદ આવી ગયું ને, આપણે માતૃ આશીષમાં રહીએ છીએ. તો ચાલો ઉભા થઈ જાઓ, નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ અને જઈને બાસુંદી લઈ આવો. બાસુંદી કેમ મોટા ભાઈ? ના હોળી, ના દિવાળી, ના રક્ષાબંધન, કોઈ તહેવાર નથી ને, કેમ બાસુંદી? તમારો શક પણ નક્કી થયો લાગે છે મોટા ભાઈ. એ આજ મેરે ભાઈ કી શાદી હૈ, આજ મેરે ભાઈ કી શાદી હૈ, આજ મેરે ભાઈ કી શાદી. આ બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના જેવી વાત કરે છે? અરે વનેચંદના વરઘોડા, કોઈનું સકપણ બકપણ નથી થવાનું, આજે આવવાના છે, આવવાના છે. કોણ? એસપી હરિકૃષ્ણ ઠાકોર ફ્રોમ ડાકોર આવવાના છે. એ મોટા ભાઈ, આ એસપી અંકલ માટે કઈ બાસુંદી થોડી લઈ આવે? અરે પણ મોટા ભાઈ, એસપી અંકલ એકલા આવે છે કે પછી એની સાથે આરતી પણ આવે છે? આરતી પણ આવે છે ને એની સાથે? શું આરતી આવે ના આવે મને શું ખબર,
ઓ આઈ સી, મને શું ખબર? મોટા ભાઈ, તમે છે ને, જો સાચું બોલો, જો તમે છે ને પોલીસ વાળા છો અને આ છે દિલના મામલા, એટલે મોટા ભાઈ આ બધી વાતો છે ને અમારા જેવા રોમિયો પર છોડી દેવાની. શું સાચું કોને મોટા ભાઈ? આરતી સાથે તમારો ટાંકો બાકો ભીડ્યો છે કે શું? સાચી વાત છે ને મોટા ભાઈ, સાચી વાત છે ને. એક વાર આ શું નાનકડા કિકલાની જે માના પાલવમાં સંતાઈ જાય છે. બારાવ બારાવ બારાવ, એક વાર બારાવ. એ ભાઈ, એ મને પાગલ સમજો છે કે? આટલી મસ્ત સેફટી છોડીને માર ખાવા આવું કે મારે? તું બહાર આવ, એક વાર ખાલી બહાર આવ, પછી જો. ભાઈ આજ મને ચેલેન્જ નહીં કરતા ભાઈ, વરના મા કસમ આજ મેં વો રાજ ઉગલ દુંગા. હું ક્યાં રડું છું? અરે ભગવાને જેને આટલા સરસ બે દીકરાઓ આપ્યા હોય એમાં શું કામ રડે? હું તો ભગવાન પાસે એટલું જ માંગીશ કે કઈ પણ થાય આપણે એકબીજાની સાથે જ રહીશું. આહા કરણ, દીવારની નિરૂપા રોય. નહીં ભાઈ, એ તો અપની માં રોય. સોરી સોરી. એ પણ ભાઈ, નિરૂપા રોય છે ને આઈ થિંક આઉટડેટેડ થઈ ગઈ છે. આપણે હેમા રાખીએ તો? એ ભાઈ ભાઈ ભાઈ, સાચું કહું ને તો આ માની સામે છે ને એમાં પણ પાણી કમ જાય છે. બસ હવે આવું કાલુ કાલુ બોલીને તું હંમેશા મને મનાવી લેશે. ભાઈ મને મોડું થાય છે, આઈ નીડ ટુ રશ મામ, પ્લીઝ મને જવા દે ને. બાસુંદી તું ભાઈને કે ભાઈ લઈ આવશે? ભાઈ 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 ભાઈ, બાસુંદી લઈને આવજે. ભાઈ ભાઈ મામ. એક દિવસ તારો વાયડો થશે. એક સેન્ડલ પડશે ને તો આખી કોલેજમાં ભવાડો થશે, સમજો. આવા લોકોને મોઢે કોણ લાગે? ચલો બસ. કાજલ, એ કાજલ મોઢે નહીં તો ગળે લગાડ ને. એ કાજલ, એ કાજુ, એ મિસ રાજકોટ, અરે એક મિનિટ, એ કાજુ. અરે બટિયા, કાજલ તો પટી જ ગઈ સમા. કાજલ 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 કાજલ, ચલે બટિયા બોલ, ખાલી ગલા ચાલ. એ ભાઈ બેનો, ત્યાં જઈને રાખડી બંધો, ચલો નીકળ. ચાલ ચાલ, નથી ક્યાં ભાઈ લોકોનું ટેબલ છે બેનો, નહીં બેસવાનું. ક્યાં વાત હે કરણ, આજે તો મજા આવી ગઈ દોસ્ત. તે ઓલી અકડું કાજલની શું ખેંચી છે, શું ખેંચી છે કરણ. એ વાત પર થઈ જાય જોરદાર પાર્ટી. અરે યાર, તારે પાર્ટી જ જોઈએ ને તો બોલ ને, અવાજ કરને યાર. તું યાર છે યાર આપણો, એક વાર નહીં દસ વાર કહીશ ને તો દસ વાર પાર્ટી હાજર છે. હે ભજ્જે, હે ભજ્જે સાંભળે કે નહીં? એ ચાર કટિંગ ને ચાર પ્લેટ ગરમા ગરમ ભજીયા હમણાં જલ્દી જલ્દી. કાઈ પણ કે, ઓલી કાજલ ની તો વાટ લાગી ગઈ. કેમ? અરે શું કેમ, તને ખબર નથી? અરે એ કાજલે આપણા કરણ સાથે પંગો લીધો છે. કરણ સાથે? હા એ બધું બરાબર છે, પણ એ કાજલ છે, કાજલ એ તેડી ખીર છે. કરણ ની દાળ નથી ગળવાની. હા લાગી શરત છે ની. બોલ, સાત દિવસ, સાત દિવસ ની અંદર અંદર આપણો કરણ છે ને, કરણ કાજલ ને સીધી દોર કરી નાખશે. અને ન કરી તો? નહીં કરી તો આપણે આજ સુધીના ચાર નાસ્તાના બધા બિલ કરણ ભરશે. શેના શેના શું? ચાર નાસ્તાના બધા બિલો એ ભરશે. અને બોસ, જો કરણ એને સીધી દોર કરી નાખી તો બોલ, તો બધા બિલ હું ભરીશ. હા લાગી શરત? લાગી લાગી કે લાગી કે લાગી કે ડન 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 લાગી. એ વન્ય તન્ના વાંદરા, તમે ચાર નાસ્તાની શરત લગાડો.
કે પછી આ કોલેજ ગીરે મૂકવાની શરત લગાડો, કાલ સુધીમાં અત્યાર સુધીની બધી ઉધારીના પૈસા આવી જવા જોઈએ, નહીતર સમજ્યા ને? તો કાલ બપોરે પ્રિન્સિપાલ ને ફરિયાદ કરી અને બધી ઉધારીના પૈસા કોલેજ ઉપર જ વસૂલ કરવામાં આવશે. એ બાપુ, તમે ખોટી ગરમી પકડો છો. કાલની વાત કાલે, આજની ઉધારી તો ચાલુ છે ને. એ ઉધારી વારી ના, પેલા જૂની ઉઘરાણી આ પછી ચા નાસ્તાની વાત કરજે. શું કાકા, અમારી આજ ઇજ્જત? માં કસમ, આજ તક તુમ્હારી કેન્ટીન સે ચાય પીતે આયા હું, ઓર આજ તુમને ઉધાર દેને સે મના કર દિયા. માં કસમ, ચુન ચુન કે પૈસે દુંગા, ચુન ચુન કે પૈસે દુંગા. એ ચુન ચુન કે વાળી, ચુન ચુન કે ના, ગિન ગિન ગણી ગણી ને પૈસા દેવાના. આ વાંદરો ગુલાટી મારતા નહીં ભૂલે. બાળો બાળો, આને આજ બાળો, કાલ નથી મૂકવાના, સમજી લેજો. કાકા તું કિતને અચ્છો હા હા હેલા કરણ, તે આટલા વર્ષથી કહી તો દીધું, પૈસા ચૂકી દેશ, પણ આવશે ક્યાંથી? એસપી કાકા પાસેથી. એસપી? એ તને પૈસા આપશે? હા કેમ? અને પણ આ આની ઉધરી ચૂકવવા માટે? એસપી કાકા જ પૈસા આપશે. એ ભાઈ, પણ એ કેવી રીતે? ટીમ ઇન્ડિયા. ઓકે. એ આ ભારતની ક્રિકેટ ટીમને જેમ ઘૂસપૂસ શું કરે છે? હવે ઈ એનું કાઈ ના આવે કાઈ. છોડ ને યાર આ ઉધારી નું, કાલથી રોકડી. હા યાર, આ એસપી અંકલ, એસપી ફ્રોમ ઠાકોર ડાકોર, જલ્દી ઘરે થી નીકળી ના જાય ને, એ પેલા હું પહોંચું છું. ઓકે, ચલ મળું છું. ઓકે, ચલ બાય. ભાભી, તમારે સાથે આજે બહુ જમી લીધો. ચલો, લેટ્સ ગો, વી આર ગેટિંગ લેટ. અરે આશુ ભાઈ, 5 મિનિટ રોકાઓ, કરણ હમણાં આવતો જ હશે. હા ભાઈ, તમે પણ તોફાનીને મળતા જ જાઓ. ચલો, ભલે વાંધો નહીં. આ વારતી બે જજો. બસ શું બોલું ભાઈ, કેમ છે? અરે કરણભાઈ, 2 કલાકથી મુંજાઈને બેઠો છું. શું શું થયું? અરે જોરદાર લાગી છે. અરે તો જતાઓ, મુહૂર્ત કઢાવું છે. પણ સાહેબાઈ જઈ તો? અરે અત્યારે ને અત્યારે અહીંયા થઈ જશે તો? અરે જાઓ જલ્દી, જતાઓ, સિસ્ટમ ખરાબ થઈ જશે. સાહેબ ને હું સંભાળી લઈશ. જાઓ બોલો ભાઈ, બિંદા જતાઓ. જાઓ, દોડ બાળ દોડ. બાલુભાઈ બાલુભાઈ, હવે તમે જુઓ કરણનો કમાલ. આ ચાવી શોધવામાં ને શોધવામાં તમારે વારંવાર જવું પડશે. શું થશે આ બાલુનું? બાલુ તો ગયો. અરે ભાઈ, આ કરણિયાને અમેરિકા જવાનું ભૂત વળગ્યું છે. હવે તમે જેનું ભૂત ઉતારો ને, કંઈક સમજાવો એને. જવા દે ને. ના ભાઈ, આને પરણાવ્યા વગર હું કરણને ક્યાંય નહીં મોકલું. અરે ભાભી, તો પરણાવી દેવો ને. જો સાંભળ, શું કેવું છે તારે? તમારે કેવા ડ્રાઈવરો રાખ્યા છે. એસપી તો ગયો. આવી ગયો મારો શેર. અરે વાહ, મારા સવા શેર. અરે ગાંડા, તારી જગા અહીંયા દિલમાં છે. આ ગલી લગજા મેરે દોસ્ત. ભાભી, એક વર્ષ પછી છોકરાઓ આપણા દોસ્ત યાર બની જાય. કેમ અંકલ, હું તો નાનપણથી તમારો દોસ્ત છું. એટલે તને સન કરું છું, નહીં તો ક્યારનો અંદર કરી નાખત. જોયું મોટા ભાઈ, જોયું? ઇધર કા એસપી કે સાર અપના સેટિંગ હૈ, બોલે તો એકદમ ઝકાસ. એટલે મોટા ભાઈ, હવે પછી જો તમે મને વળશો ને, તો હું કદાચ તમને સસ્પેન્ડ પણ કરાવી દઈશ. અરે આ તો પછી સસ્પેન્ડ થશે, પહેલા હું થઈ જાઉં. કેમ? અરે ભાભી ને આજે ઘરે જમવા માટે. આ શું બોલો છો તમે ભાઈ, આવતે કઈ હોય? બરાબર છે ભાભી, પર મોડો થાય છે. કમ ઓન, લેટ્સ ગો. અર્જુન, આરતી, કમ ઓન. આ શું આવા દે, બરાબર સસ્પેન્ડ કરું છું તને. અહીંયા હું તો ગયો. ભાભી રોકાઈ જાઓ ને પ્લીઝ, મમ્મી એસપી અંકલ ને સમજાવો ને. તારા એસપી અંકલ છે, તું જ કે નહીં? સર મારી તો હાજરી છે. આ રીઢા ગુનેગારો ને જ્યાં સુધી બે આડાતી નથી પડતી ને, ત્યાં સુધી એ લોકો ગુનો કબૂલ કરતા નથી. બીજી પણ ઘણી રીતે છે અર્જુન, એની વે. અરે ભાભી, આ તો બોલાઈ ગયો. મને
થયું જ કે મારી ક્રાઉન ની ગિફ્ટ ક્યાં છે? અરે લાવી જ વળે ને, હું રોકાઈ જાઉં? તારે રોકાવું હોય તો તારું ઘર છે. ચાલ વાળો ગાડી કાઢ, શું વિચારે છે? ચોપડીએ હે ચા 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 હમણાં રહી છે તારે. ના ના, ચાવી ખોવાઈ ગઈ. ચાવી હતી? ક્યાં ગઈ ચાવી? મારી હરીશો જીતીની ચાવી. 5 મિનિટમાં શોધી કાઢ ચાવી, નહીં તો તને સસ્પેન્ડ કરી નાખીશ. સાવ નકામો છે. પણ ચાવી ખોઈ કઈ રીતે? મોટા ભાઈ, મોટા ભાઈ, એક મિનિટ સાઈડમાં આવો તો. અંકલ જસ્ટ રિલેક્સ, કૂલ. અરે ડ્રાઈવર છે, આવતા જતા ક્યાંક પડી ગઈ હશે, મળી જશે ને ચાવી. એ ભાઈ, એ તારી ટોપી ઊંચી કરતો, જરા ચેક કરજો ચાવી છે કે નહીં. અંકલ સાચે કરે છે, જો કેવો ગભરાઈ ગયો છે. છોડો ને અંકલ, શું કામ ગુસ્સે થવું છો, મળી જશે ચાવી. અરે ગાંડા, મને મોડું થાય છે. એ આઈડિયા અંકલ, આઈડિયા. મોટા ભાઈને પણ પોલીસ સ્ટેશન જવું છે, તમે એમની જ સાથે જતા રહો ને મોટા ભાઈ. હા, એટલે જો સાહેબ ને વાંધો ન હોય તો મને વાંધો નથી. મને કઈ વાંધો નથી, પણ આરતીને નથી. આરતીને કોઈ વાંધો નથી. બાળુ, જો ચાવી નથી મળી ને તારી ખે નથી. અર્જુન, અને પોલીસ સ્ટેશન પર સોડાવજે. જી હા. અરે ભાઈ, પોલીસ સ્ટેશન માં શું કામ? બાલુભાઈ રાત અહીંયા જમશે ને અહીંયા જ સુશે. અર્જુન ચાલ ગાડી કાઢ, ચાલ મગજ ફરી ગયો. આરતી, એક મિનિટ, એક મિનિટ. માં આવ ને. અચ્છા નહીં, અપને પાંવ જમીન પે રખ કે ગંદા કોપરા કર લો. આવો બેટા આવો, હવે આજે નહીં તો કાલે તારે આજ ઘરમાં આવવાનું છે. આવો ભાભી આવો. ના મમ્મી, આજકાલ આમનું તોફાન વધી ગયું છે. ભાભી સુંદર જોરથી મારો જો ભાભી તમે પણ. અરે હજી તો ઘણા બધા તોફાનો જોવાના બાકી છે. ચાલો ચાલો ચાલો, ડોન્ટ વેસ્ટ ટાઈમ. અને બાલુભાઈ, ચાવી ગોતો ચાવી. પછી નવી ઉપાથી નક્કી ચોર આવ્યો છે. અને તમે મસ્ત કડક ચા પીવડાવો. બાલુ ભાઈ, હવે તો ડોન્ટ. આરતી રહેવા દે, થાકી જઈશ બેટા. આ તો આખો વખત ગાયા કરશે ને, તારી પાસે માલિશ કરાવ્યા કરશે. આ તો એકાદ દિવસ માટે અહીંયા રહેવા આવી છે ને, એટલે આ બધું સારું લાગે છે. તો ભલે ને કરાવતા, આમ પણ મારા એકના એક લાડકા દિયરજી છે. બરાબર છે, સારું છે કે એક જ છે, પણ એક છે ને 10 જેવો છે. એક માથા વાળો રાવણ છે, રાવણ. જોયું માં જોયું? તો એમાં શું ખોટું કહું વડે? અરે તું જોતો ખરા માં. અરે માં, તું બહુ બોળી છે માં. અરે આ તારો અર્જુન લગ્ન થયા નથી કે આનો થઈ ગયો? અચ્છે ભલે થયો, પણ મને પૂરો વિશ્વાસ છે. શેનો? મારી આરતી પર. આ ભલે ગમે તેનું થઈ જાય, પણ મારી આરતી હંમેશા મારી થઈને રહેશે. અને તું કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન થઈ જશે ને, પછી તારી વહુ પણ મારી થઈને રહેશે. તમે બંને ભલે ગમે તેના થઈને રહો, પણ તમારા બંનેની વહુઓ મારી જ થઈને રહેશે. ઓ મમ્મી, આ તારી વહુઓ તારી થતા થશે, પણ એક વાત યાદ રાખ કે હું તારો દીકરો છું. તો? અરે પોલીસ સ્ટેશનેથી થાક્યો પાક્યો આવ્યો છું, ભૂખ લાગી છે, મારું જમવાનું ફિરસ. અરે આજે મારે કઈ નથી કરવાનું. હો, એટલે આજે આરતી આવી છે, એ જ તારું ધ્યાન રાખશે. બહુ સારું, ચાલો. તમારે જેને અમેરિકાના સપના નથી જોવા? હા મામ, મારો ટાઈમ થઈ ગયો છે. તો જય મામ છાલ વાળી, ચલો અમ્મા. દેખ આ દેખ, તેરા મુંડા બિગડા જાય. વાળને સુંદર બનાવે કેશ રાશિ તેલ. અર્જુન, હું અહીંયા તમારા માટે રાત રોકાઈ છું, અને તમે તો મારા માટે સમય જ નથી કાઢતા. માન્યું કે સમય કાઢવો જોઈએ, પણ આ બધા વચ્ચે એ બધું હું કઈ નથી જાણતી. મારે તમારી સાથે વાત કરવી છે. તો કર ને. અહીંયા ઉપર આવો, ટેરેસ પર. ટેરેસ પર? હું તમારી રાહ જોઉં છું, જલ્દી આવજો. હા, ફ્રેશ થઈને આવું ટેરેસ પર. હા, આટલા બધા થાકી ગયા, મારી રાહ પણ ન જોઈ અને સુઈ ગયા. સાંભળો ને, કાલે મને ઘરે મૂકવા તમે જ આવશો ને? આપણે છે ને સીધા ઘરે નહીં જઈએ. હા, ક્યાંક ફરતા ફરતા જઈશું. એ આપણે હનીમૂન પર ક્યાં જઈશું? પછી ત્યારે પણ તો ડ્યુટી નહીં હોય ને. તમે હનીમૂન માટે તો ટાઈમ હશે ને? આમ શું હું કરો છો? એ આરતી,
પોલીસ વાળા જેવો થઈ ગયો. પોલીસ વાળા જેવો નહીં, પોલીસ વાળા નો જ હાથ છે. ભાઈ તમે અહીંયા, તું અહીંયા શું કરે છે? આ કઈ થોડું પોલીસ સ્ટેશન છે ભાઈ, પૂછપરછ કરો છો? હું તમને એમ પૂછું છું કે તમે અહીંયા શું કરો છો? અને હું એમ પૂછું છું કે તું અહીંયા શું કરે છે? હું તારા ગણવા આવ્યો છું. હું પણ તારા ગણવા આવ્યો છું. તો એક કામ કરે ને ભાઈ, તમે આ બાજુ ગણો, હું આ બાજુ ગણું છું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે મારી સે એક લા. ચાલો ચાલ, નિકાલ 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 અહીંયાથી નિકાલ નિકાલ પતલી ગલી સે નિકાલ. એ ભાઈ બોલે તો સર્કિટ જરા સમજા ના ઇનકો. મુન્ના ભાઈ કા ભી કોઈ ઇજ્જત હે ક્યા? ઓર ભાઈ ઇસ રટિયાડી રાત મે દોનો કે બીચ મે અપને કો કબાબ મે હાડકા નહીં થવાના હે બાપા. લગે રહો અર્જુન ભાઈ. નિકાલ નિકાલ. હું ચાલ્યો ગાંધીગીરી કરવા. ટકિયો છે સા. આપને મળવા. અયો તું છે ને આ કરણને વધારે માથે નહીં ચડાવ. આ મમ્મી એને ઓલરેડી બહુ માથે ચડાવ્યો છે. એ મારા દિયરજી વિશે એવું કઈ બોલવાનું નહીં હા. અને મમ્મીજી એમને જરાય બગાડ્યા નથી. આ તો તમને પોલીસ વાળાને બધા જ બગડેલા દેખાય છે. તો પછી છોડી દો આ પોલીસ વાળાને. ના હા, અમે છોકરીઓ જેને દિલ દઈએ એને જીવ પણ આપીએ. એમ પણ મેં તો આજ સુધી કોઈ છોકરીને આમ જીવ બી આપતા જોઈ નથી. તો તમને ક્યાં કઈ દેખાય છે? એમ મને શું નથી દેખાતું? આ રઢિયાળી રાત, તારાઓથી ભરેલું આકાશ અને આ ખીલેલી ચાંદની. મારી સામે જ્યારે આખે આખો રૂપાળો પૂનમનો ચાંદ ઉગ્યો હોય ત્યારે આ કાળી રાતની ચાંદની શું સાથે. ને પીવા દેતા.
બની વરસી જા હો મેઘ બની વરસી જા શીતળ કર આ વિરહાગન ભગવાન મરી ગયો આડકા તોડ નાખ્યા એ સાહેબ આ તમારા હાથ સે કા થોડો આ ચોર લોકોની તો હાલત ખરાબ થઈ જતી હે અબે ચોર લોકોની જે હાલત થવી હશે ને થશે પણ અત્યારે તે તારી શું હાલત બનાવી છે હું કહું સાહેબ આ ચાવીની ચિંતા મો આખી રાત ચાવી કૂતતો તો અહીંયા આવી રીતે ચડ્ડી બનિયાન પહેરીને તું ચાવી શોધતો હતો અરે ડફોળ ચાવી આ રીતે શોધાય હે આ તો સારું થયું કે મારા તો બંદૂક નહોતી ગઈકાલે ચોર પકડ્યો છે જે નકલી ચાવી થી અસલી તાળા ખોલવામાં એક્સપર્ટ છે એક્સપર્ટ બપોરે આવીશ ને તારે સાથે લેતો આવીશ સમજો તો સાહેબ મારું આ કામ કરી લો ને ભગવાન તમારું ભલું કરે અને તમારો કમિશનર બનાવો અહીંયા આવ અરે જો તારી આ વાત ભગવાને સાંભળી હોત તો ક્યારનો કમિશનર બની ગયો ચાલ જાવે ચાવી શોધું છું નકલી ચાવી બનાવનારો બે ગુનેગારો ફરાર થઈ જાય બોલો હું કેવું શું બાલુભાઈ છાપામાં આવી ગયો કે તમારી ચાવી ખોવાઈ ગઈ અરે ના ના છાપામાં મૂકવામાં આવે લાવ લાવ છાપું જોઈએ જરાદનું છાપું જોઈએ ને ચોરોની ખબર જાણીએ આ શું બલુભાઈ ચાર ચોરોની નકલી ચાવી બનાવવાના ગુના બદલ પોલીસની જબરદસ્ત શોધખોળ બલુભાઈ તમારી ચાવી મળી કે નહીં હા હા મારી ચાવી તો મળી છે એમ ચાવી મળી ગઈ ક્યાંથી ક્યાંથી એટલે નહીં એટલે કેવી રીતે ક્યાંથી કઈ જગ્યાએથી અરે અર્જુન સાહેબ પાસેથી અર્જુન સાહેબ પાસેથી કેમ એટલે ચાવી બનાવી આપવાના છે હા અર્જુન સાહેબ મને નકલી ચાવી બનાવી આલી બાલુભાઈ બાલુભાઈ એ ચાવી નહીં ચાલે જરાય નહીં ચાલે હુકમ જો બાલુભાઈ અસલી ચાવી જો કોઈ ચોરને મળી ગઈ ને ભવિષ્ય આ ગાડી ચોરી ગયો તો વિચારો બાલુભાઈ વિચારો વાતો સાચી સર તમારી તો એસપી સાહેબ સમજો છો ને બાલુભાઈ એટલે તમે તો ગયા બચ્ચો તમે તો ગયા એ એ કરણભાઈ તમે જરા જરા મારી મદદ કરો ને આ ચાવી ગોતવામાં પ્લીઝ પ્લીઝ નહીં નહીં બાલુભાઈ હું તમને મદદ તો કરું પણ અત્યારે મને કોલેજ જવામાં લેટ થાય છે એ એ કરણભાઈ હું તમને મારી ગાડીમાં કોલેજમાં મૂકી આવું છું સાચે તારે લાલ સાયરન વાળી ગાડીમાં મને કોલેજમાં અંદર સુધી મૂકવા આવવું પડશે પાક્કું પાક્કું અરે જલ્દી કરો બાલુભાઈ ચલો જલ્દી જલ્દી એ એક મિનિટ બાલુભાઈ
તમે મને એમ કહો કે તમે કઈ બાજુ ગયેલા? આ બાજુ હોય તો આ બાજુ જ જઉં ને. આ બાજુ? તો તમે એક કામ કરો, ઓલી બાજુ જાઓ ને, ઓલી બાજુ શોધો. પણ ઓલી બાજુ હું કોમ? ઠીક છે, નક્કો જાય ઠેવાનું જેને ચાવી લીધી હોય એને ચાવી ભેગી મારી નોકરી જ છે. ગોતો રે બેટા, ગોતો રે, તું તો જિંદગીભર ગોતો જ રહેવાનો. આ જો કરણનો કમાલ. ટોપી ભલ ભલા ને ટોપી પહેરાવવામાં કામ લાગશે. કોનું? ચોપ. એ બધું તને નહીં સમજાય. જૂની ઉધારી માં જમા, બાકી તમારા જેવાના છે ને રોકડી ના ભરોસા થાય એવા નથી. ગેરકાયદેસર દબાણ તોડવા તો એ આપણી કેન્ટીન તોડશે? તોડવા જ આવે ને, ચા ભજે ખાવા આવે અહીંયા. હવે પોલીસ એટલે પોલીસ, હપ્તા ચાલુ કરવા ગમે ત્યારે ગમે એનું તોડી નાખે. સાહેબ ને આપી દે અને આ દંડો પણ આપી દે. અરે પણ કોને આલું સાહેબ? શું છે? ઉધારી કે જમાનત? અબે પણ જમાનત તો ગુનેગાર ની હોય. તમારી આ કેન્ટીન ને ક્યાં કાયદેસર છે? એ વાત સાચી. તો જલ્દી બોલો ભાઈ, ઉધારી કે જમાનત? એ હજામત થઈ ગઈ. એ કામ કર ને ભાઈ, તું અહીંયા ખાતો રે, વા કવડાવતો રે. આ તો રિશ્વત. એ પણ એસપી ને? એ ના ના, રિશ્વત નહીં, રિશ્વત નહીં, પ્રસાદી. પ્રસાદી? રિશ્વત કોક ખાય, કોક નોય ખાય, પ્રસાદી તો બધાને ચાલે. તો ઠીક છે ભાઈ, અહીંયા ભોગ ધરાવતો રહ્યો, પ્રસાદી તે પોતી રહેશે. પોચાડું? પેલા જલ્દી કર, ઈ પોચાડ. તો પેલા ચાર કટિંગ ને ચાર પ્લેટ ભજીયા ગરમા ગરમ હમણાં. આપણા વિદ્યાર્થીઓને અમેરિકા જવા માટેનું વિશેષ માર્ગદર્શન આપશે શ્રી અભયભાઈ ભારદ્વાજ. વિદ્યાર્થી મિત્રો, અમેરિકા વિશેના તમારા વિચારો અને સપના સમજી શકાય એવા છે, પરંતુ અમેરિકામાં જેમ ડોલરમાં કમાણી છે એ ડોલરમાં જ સમાણી છે. એમાં કોઈને તમારું કોઈ ભવિષ્ય ઉજળું હોય માનીને ચાલવાની કોઈ જરૂર નથી. અને જે અહીં ગેરકાયદેસર કબૂતરબાજીની રીતે જાય છે ત્યાં એને ભાગીને રહેવું પડે છે. એનું જીવન ભાગી ભાગીને જીવન ચાલે છે. એને બદલે જો તમે કાયદેસર સરકારની વ્યવસ્થા પ્રમાણે યોગ્ય વિગત મેળવીને જો અમેરિકામાં તમે જશો તો તમારા જીવનમાં વધારે પ્રગતિ તમે કરી શકશો. અને એ માટે જ હું તમને યોગ્ય વાત કહેવા હું અહીંયા આવ્યો છું. હું પણ તમારી જેમ જ એકવાર આ જ વ્યવસ્થા અને વિસ્તારમાં ભણતો હતો અને અહીંયાથી અમેરિકા જઈને મારા જીવનમાં આ પ્રગતિ કરી શક્યો.
સાંભળ્યું છે કે જેની કુંડલીમાં વિદેશીઓ હોય એ જ વ્યક્તિ વિદેશ જઈ શકે? બેન, આપની વાત જ્યોતિષની દ્રષ્ટિએ હોઈ શકે છે. હું વ્યક્તિગત રીતે જ્યોતિષમાં માનતો નથી. યોગ છે કે નથી એ હું જાણતો નથી, પણ યોગ ઉભો કરવો પડે છે એટલું હું જાણું છું. સાહેબ. હા જી. મારો એક પ્રશ્ન છે. સાહેબ, મારી પાસે જોશ છે, હોશ પણ છે, તગસ પણ છે, પણ સાહેબ મારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી. માર્ગદર્શન મળતું નથી, પોતે પોતાની જાતે પોતાની જાતને કેળવવી પડે છે. અમે જ્યારે અમેરિકા ગયા ત્યારે પણ માર્ગદર્શન નહોતું. જે માણસને હિમાલય પર ચડવું હોય તેના માટે મક્કમ નિર્ધાર જોઈએ છે. એમ તમે તમારા જીવનમાં પણ તમે પહેલા નક્કી કરો, તમારો ધ્યેય નક્કી કરો કે તમે શું કરવા માંગો છો, અને એ પછી જ તમે માર્ગદર્શન મેળવી શકશો. સાહેબ, નાનપણથી મારી એક તીવ્ર ઈચ્છા હતી કે હું અમેરિકા જાઉં, કોઈ પણ ભોગે અમેરિકા જાઉં, ત્યાં સેટલ થાઉં અને ત્યાં કમાઉં. તો સાહેબ, હું અમેરિકા જઈશ અને એકવાર જરૂર જઈને બતાડીશ. તમે ઈચ્છા શક્તિ ધરાવો તો તમારી ઈચ્છા ફળીભૂત થાય છે, એ મારો પોતાનો અનુભવ છે. જા જલ્દી જને કરીને બોલાવ યાર, જલ્દી જા, જા તું એકદમ જલ્દી બોલાવ એને. અબે એ પગમાં મહેંદી મૂકીશ કે, જલ્દી જાઓ. એ કરણ, જલ્દી કર, નહીં તો તારી કાજલ નું શું થશે યાર. પકડ. સવારના પૂરમાં બાનરસિંહ અહીંયા ક્યાંથી? મારો ઘરાક પણ અહીંયા છે. ચાલ બોણી કરવા દે. અરે યાર, આ કરણ જલ્દી કરે તો સારું, નહીં તો ક્યાંક એનો ખડ્ડુસ ઇન્સ્પેક્ટર ભાઈ અર્જુન આવી ગયો ને તો આવીને મગજનું દહીં કરી નાખશે. એ બંડી, ક્યાં જાય છે? ભાઈ પિકનિક પર. બેગમાં શું છે? સિગરેટ બિગરેટ તો નથી ને? ખબરદાર જો મારા કરણને બગાડ્યો છે તો. અરે કરણને હું ક્યાંથી બગાડવાનો, એ અમને બગાડે છે યાર, સાચે. અને અરે માણસ મજા કરવા માટે પિકનિક પર જાય કે ન જાય? હા, નહીં તો જાત્રાએ ન જતો ને? સાચે કહું છું યાર, આ કરણનો ભાઈ છે ને એટલે જવા દઉં છું બોસ. બાકી આના જેવા ઇન્સ્પેક્ટર તો આપણી આજુબાજુ આટા મારતા હોય, આપણી આજુબાજુ આટા મારતા હોય, સમજો ને? છે બરાબર છે. પરમવીર અર્જુન જાતે પોતે સ્વયં અહીંયા પધાર્યા. પધાર્યા છે, પધાર્યા છે, પધાર્યા છે. કોણ ખડુસ છે? હું, હું ખડુસ છું ભાઈ, હું. તું ખડુસ? પાકો પાકો ભાઈ. કોણ ચક્કર કોણ મારે છે? ભાઈ હું, હું ચક્કર મારું છું ભાઈ, હું ચક્કર મારું છું, તમને ખબર નથી હું સ્ટ્રગલ કરું છું ભાઈ. હું સ્ટ્રગલ કરું? પાકો. ઉડવેસ કરવી છે? ઉડવેસ? ના, નથી કરવી. ના, હા કરવી છે ભાઈ. તમારા તે ઉડબેસ કરવાની મહિમા જ કઈ અલગ હોય ભાઈ. કરાવો, ખાસ કરાવો ને. હા પાકું. હા હવે ચલ, કાન પકડ. ઓકે હાલો ને. ચલ, એક, બે, ત્રણ, હા એ થઈ જાય, ચાર, પાંચ, અર્જુન ભાઈ ના હાથમાં બંટીઓ, સાત, બંટીઓ તો ગયો, ગયો. ચલ ચલ ચાલ, જલ્દી ચલ. દસ. એ કેમ દોડાયા? તારી પૂંછડી વાંકીને વાંકી જ રહી એમ? મેં તને ના પાડી દેને ઘરે લેવામાં નહીં આવતો. ઘરે આવવા મોટો જોખમ છે. જોખમ? આજ પછી જિંદગીમાં કોઈ દિવસ તારા ઘરે પગ નહીં મૂકું. નહીં મૂકે ને? ના. ક્યાં ચાલી આ તમારી ભજન મંડળી, એટલે કે તમારી આ તોફાન મંડળી ક્યાં ચાલી? ક્યાંય નહીં મોટા ભાઈ, પિકનિક પર રામ જ ભજન કરવા. અચ્છા, ભજન કરવા? પણ યાદ રાખજે કે ભાઈ તારે ભજન જ કરવાના છે, કવ્વાલીઓ નહીં કરતો. નહીં તો તારા નામની ઘણી બધી શાયરીઓ હું લખી નાખીશ. મોટા ભાઈ તમારો ભાઈ છું વધેલું છે, વધેલું છે. મેં આને ચાર લાફા માર્યા છે, આઠ બચ્યા છે. આ રસ્તામાં જો કેટલો નીચો છે. અરે છોકરો આવી જાઓ. અરે ભાઈ જો, આથી કહી રાખું છું, આ બધી પિકનિકની જવાબદારી મારી છે, સમજ્યા? કોઈ તોફાન નહીં ચલાવી લઉં. અરે બધા હાળા તોફાન કરો છો અને તમારા મા બાપ અમને જોશ આપે છે આટલા વર્ષોની મને ઘણી વાર. હે ચાલો નીચો, આગળ નહીં મોકલાવ. નીચો જા. ચાલો ચલો. તો તને ચેડીને લઈ જાઉં. ચાલ ચાલ ચાલ, ઉભર બાજુ ઉભરે ઉભરે ઉભરે.
તું ઉભી રહે, પેલા મને કે તું કઈ બાજુ બેઠેલો? શું ડાબી બાજુ? હા, એટલે આખી બસ આમ નમી ગઈ છે. ચાલ ચાલ ચાલ. અરે એક બે ચાલ ત્રણ ચાર પાંચ છ કાજલ બેટા તું આવ 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 આવ. કેમ છે? તને કોઈ તકલીફ તો નથી ને પડી બસ માં? ના તકલીફ પડી તો મને કહેજો બેટા. ના સર, પણ તમે આટલું બધું કેમ પૂછો છો? પૂછવું પડે બેટા, પૂછવું પડે. પેલો કેન્ટીન વાળો ટકલો ખરો ને? નહીં નહીં, એટલે કે તારા બાપા, એ મારો ફ્રેન્ડ છે, એને મને કહેલું. મારી દીકરીને જરા કાળજી રાખજો. ભલામણ કરી હતી, હવે એવી ભલામણ હોય એટલે કાળજી રાખવી પડે ને. બાકી મેં જમાને, બાકી મને એ કે તારો પેલો કરણ કેમ દેખાયો નહીં, નહીં આવ્યો છે? સર, એ ડરીને ભાગી ગયો છે. કરેક્ટ, મારાથી ડરી ગયો હશે. ડરે જ ને. હવે જો આવવા દે ને મોડો પડશે ને તો આવવા જ નહીં દઉં. એને બિલકુલ આવવા નહીં દઉં. જોજે, તું અંગૂઠા ના પકડાવ તો જોજે. હા સર, તમારી ઈચ્છા બહુ જલ્દી પૂરી થઈ ગઈ સર. હવે આવી ગયો છે. ગુડ મોર્નિંગ સર. એ કરણ, કેમ મોડો આવ્યો? અંદર જ જવાનું તને. હા બાબો તો સાચો મન તો થયા કરે, પણ પિકનિક તો ખાલી એક વાર આવે ને સર. બાબો તો આવ્યા કરે, પિકનિક ક્યારે આવે? ચાલો જવા દે. ચાલો ચાલો. તો શું બોલ્યા? તારો બાબો? તને પાછો બાબો? એના ભાઈ નો બાબો? એના ભાઈ નો બાબો? ભાઈ એક મિનિટ, સાચું કે આ ભાઈ બોલે તો? ના સર, બિલકુલ નહીં. ગરમા ગરમ વડા ના સમ વસાવડો. હું ભાઈ બોલેલો વડા વસાવડા વડા વડા. આવો આવો. ચાલો 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 ચાલો. આવો આવો વડા વડા. તું રાજકોટ ની રાજકુમારી, તું રાજકોટ ની રાજકુમારી, તું રાજકોટ ની રાજકુમારી, હું અમેરિકા નો કુમાર. માંડી લે માંડી લે માંડી લે માંડી લે માંડી.
રાજકુમારી હું અમેરિકાનું કુમાર માંડી લે મારો ઘર સંસાર જ્યોતિ ખાસ તારા માટે નો થેન્ક્સ જ્યોતિ તો પછી સાઈડમાં આવને મારા પ્રેમની જ્યોત પ્રગટાવા દે ને એ બંટિયા હા અર્જ ક્યા હે નૌશાદ અરે યાર આમાં નૌશાદ ને ક્યાં વચ્ચે લાવો છે યાર ઈર્ષાદ કહેવાનું હા તો આપણે ઈર્ષાદ કહીશું આપણને કોઈ વાંધો નથી બોસ ઈર્ષાદ ઉતરે ન જેનો નશો કદી એવી એક શરાબ લાવ્યો છું ઉતરે ન જેનો નશો કદી એવી એક શરાબ લાવ્યો છું આજે એમના કેશમાંથી એક ગુલાબ લાવ્યો છું વાહ હાય ગુલાબને તો તે મસળી નાખ્યો ઝાલેમ પણ સુવાસનું શું કરીશ જે હાથોમાં રહી ગઈ છે અરે કોઈ વાહ તો કરો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ સર આજે આપણે ચેપ્ટર નંબર 7 શરૂ કરીશું બરોબર ને નિયમિત વ્યાયામ શરીરને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે અને ડોક્ટરથી દૂર રાખે છે રણિયા આજે તો રાજકુમારીની ચરબી ઉતારવી જ પડશે તમે મને જોઈ શકો છો હું નિયમિત કસરત કરું છું અને મને મારા શરીર માટે અભિમાન છે જો એટલે જ હું દરેક વિદ્યાર્થીને એ જ શીખામણ આપું છું સમજી ગયા ને ઇશ્યુ છે કે ભણાવતી વખતે અમારે અમુક વસ્તુની મર્યાદા રાખવી પડે છે પણ જો તમારે યોગ્ય વ્યાયામ તો ક્યારે સુધરશે નહીં કોલેજ પછી તમે પૂછડી બાકી તે બાકી કસરત માટે જોડાઈ શકો છો આગળ મહિના અરે વો કરણીયો કરણ શું કરે છે શું ચાલી રહ્યું છે હોમવર્ક સર હોમવર્ક તું ચાલુ ક્લાસે હોમવર્ક કરે છે સર બંધ ક્લાસે હોમવર્ક થોડું થાય મને એમ લાગે છે મારે પ્રિન્સિપલને તારી કમ્પ્લેન કરવી પડશે લેક્ચર ઇઝ ઓવર એ મોગલે આઝમ શું થયું બકા યુ સ્ટુપિડ શટ અપ આપણને ચાલશે તારી તો શિટ યાર અરે બેસો ને બાય એ કરણ આ તપેલી કેમ ગરમ હતી ટુડેઝ પેન નો અને સુંદરમના કાગળનો કમાલ છે સુંદરમના કાગળ એટલે चिट्ठी आई है काजल की आई है काजल की चिट्ठी मुने वंचा ने सूची अंदर हां चिंता नहीं कर बालक हकाले कॉलेज ना तमाम स्टूडेंट्स आ चिट्ठी वाट से आ काजल से वाई ये हेलो डिंग कट कट डिंग टक 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 જોયું સર મેં તમને કહ્યું તમને આવો આવો કાજલબેન શું લેશો ચા કોફી કે જ્યુસ કેમ સર તમે આવું બોલો છો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ ના ના તમારી શું ભૂલ થાય ભૂલ તો મારી થઈ છે મેં તમને એડમિશન આપ્યું પણ સર એવું તમે શું કર્યું છે આ જુઓ સર મેં કહ્યું તું ને આ બધો આરોપ મારા પર નાખશે સર જુઠ્ઠું બોલે છે સર સર પ્લીઝ ટ્રસ્ટ મી મેં
મેં હું નથી કર્યું સર, સર પ્લીઝ ટ્રસ્ટ મી સર. એમ તને શરમ નથી આવતી આવા કરણ જેવા સારા છોકરા પર આરોપ મૂકતા? ઇડિયટ. હા સર, કરણ તો બહુ સારો છોકરો છે, ભૂલ મારાથી થઈ ગઈ, હવે આવું ક્યારે નહીં થાય. આઈ એમ સોરી સર. This is last and final warning to you. Understand? Karan, tu aido che. Karan, tu kevo luchcho che. Joyo tu kevo dekhay che. Nalayak pan che. Aha. Bhaiyo, olu kayu ki tha tu. Ho. पूछे जाते हैं कि वायरा लिखते हैं और फिर फंस जाते हैं, प्रिंसिपल डांटते हैं, करण से मस्ती. જિંદગી ભર નાચવાનું ભૂલી જઈશ. પંડિતજી, અમારી પહેલી અને છેલ્લી તરકીબ છે, બસ એક વાર આ કરણની અક્કલ ઠેકાણે લાવી દો, પછી હું ક્યારેય નહીં વિચારે. હાલો હાલો, આપણે ત્યાં જવાનું છે પંડિતજી. કોલેજમાં આવી વિધિઓ કરવામાં જોખમ તો નહીં ઉભું થાય ને? ઓમ વિદેશ ગમનાનાથાય સ્વાહા, ઓમ વિદેશ જવાનું રોકાય જાય સ્વાહા. એ કરણ આજુ, વિઝા માટે ખૂબ રખડવું પડે તમારે સ્વાહા, વિદેશને બદલે અહીં દેશમાં જ રહી જાઓ તમે સ્વાહા. પંટિયા બધા તૈયાર રહેજો, પંડિતને વિધિ કરો. એટલું જોઈએ છે બાપુ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ બાપુ. હા સુખિતા બેટા, સુખિતા, અને આ કોલેજ પર રાજ કરવા. કોલેજમાં છોકરાઓ બસ આવી જ વિધિ કરાવતા રે, આપણી તો નીકળી પડી. રોકડી લક્ષ્મી નમઃ, 500 500 એટલે 1000. ઓમ ગંગપતે નમઃ. હર હર મહાદેવ, મહાદેવ હર હર. નવી વિધિ વાળા છે કે શું? એ મહારાજ, અહીંયા કેમ આવેલા? મિત્ર, જરા યજમાનના જ્ઞાન મંદિરનું જરા નિરીક્ષણ કરવા આવ્યો છું. નિરીક્ષણ? હવે અમે બધા મળીને તમારું પરીક્ષણ કરશું. શું કરશો? પરીક્ષણ. કેમ? કેમ એટલે, આ કોલેજ છે કોલેજ, અહીંયા ફક્ત વિદ્યાર્થીઓ આવી શકે. તમે છે ને આવી ગયા. હ? એટલે અમે લોકો ના આવી શકીએ? ના ના આવી શકો. હ? આ ખરું કહેવાય? ખરું ખરું શું ખરું? તમે મને શીખવાડશો કે સાચું છું ને ખોટું છું? એ બદમાશો, એક મિનિટ એક મિનિટ. અરે શું કામ આ બિચારા મહારાજને એમ મૂકો છો? અરે જોતા નથી? અરે આને ભૂદેવ કહેવાય, ભૂદેવ. અરે તમે મારું મોઢું શું જુઓ છો? પગે લાગો, પગે લાગો. મને વાંધો જ નથી. વાહ વાહ વાહ, આજ સુધી સાંભળેલું. એક સડેલી કેરી આખા કરંડિયાને ખરાબ કરી દે. આ તો એક સારી કેરીએ સડેલા કેરીના કરંડિયાને હારો કરી દીધો. બાય ધ વે બાપુ, કૃપા કરીને એટલું જણાવશો કે તમારા અહીંયા આવવાનું પ્રયોજન શું હતું? પ્રયોજન? પ્રયોજન તો એક જ હતું મિત્ર, કે એક નટખટ બાળકનો વિદેશીઓ છે ને રોકવાનો હતો. બાપુ, જાણી શકું એ કોણ બાળક છે? છે એક મિથુન રાશિવાળો કોઈ અભૂત. મિથુન? શું નામ છે એનું? કરણ. કરણ એનું આપણે રોકી લીધું છે, સમજાઈ ગયું? બાપુ, એ વિદેશીઓ ખોલવાનો પણ કોઈ ઉપાય છે ને? હોય જ ને, બંધ કરવાનો ઉપાય હોય તો ખોલવાનો ઉપાય ન હોય? એનો આધાર છે ને દક્ષિણાજી પર છે. બંધ કરવા વાળા જેટલી લક્ષ્મી આપે, ખોલવા વાળા જરા વધારે લક્ષ્મી આપે તો એનું કામ થાય.
તો પછી બાપુ લક્ષ્મી મળશે અવાજ કરો ને બાપુ બસ તો વિદેશીઓ ખુલી જશે પણ બાપુ વિદેશીઓ ખુલશે ક્યાં ખુલશે આ વિધિ પતાવવાની ક્યાં સર્વ મંગલ માંગલ્યમ સિવાય સર્વાર સાધકે ચમત્કારી સંત ને મળીને આવી રહ્યો છું ચમત્કારી સંત ચમત્કારી સંત હું એમને ક્યાં મળ્યો કહું હું એમને મંદિર માં મળ્યો બોલ મંદિર માં તું ભગવાન ભાગી ગયા છે એક મિનિટ શું વાત છે જોયું મમ્મી જોયું એક મિનિટ મને કે એક ચમત્કારી સંતે તમને શું કહ્યું અરે મમ્મી બધું જ સાચું કીધું મારા વિશે તારા વિશે બંને વિશે સાચું કીધું એમ અને ભાઈ વિશે જવા દે ને મમ્મી હવે હું કહીશ તો પાછી વળી મારી મજાક કરશે તારા નસીબમાં છે ને 14 વર્ષનો વનવાસ યોગ છે જો મમ્મી એ સંતે મને ચોખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો મોટા ભાઈ નું સગપણ કરાવવું હોય તો કાલ ને કાલ શુકન કરો નહીં તો 14 વર્ષ સુધી એમનું સગપણ નહીં થાય અરે વાહ 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 એક કરણીય સાચું કહું તારે સંત એકદમ સાચા છે મહાન છે અરે મમ્મી વિચાર તો કર હવે આવનારા 14 વર્ષ માટે હું સુખી થઈ ગયો તને શરમ નથી આવતી અર્જુન તને પરણાવીને આ ઘરમાં વહુ લાવવા માટે હું એક એક પળ એક એક યુગની જેમ વિતાવી રહી છું અને તને મજાક સૂજે છે અરે મમ્મી મમ્મી હું કઈ તારી લાગણીઓની મજાક નથી ઉડાવતો અરે હું તો આના સંતની મજાક ઉડાવું છું અરે આના કોઈ સંતની વાતો ઉપર તું વિશ્વાસ રાખી શકે એક મિનિટ અને જો વાત સાચી નીકળી તો વાત સાચી નીકળી તો એટલે મમ્મી તો શું કરે છે મમ્મી તું આટલી ભણેલી ગણેલી આટલી મોટી એક જમાનાની વકીલ થઈને આવી વાતો પર વિશ્વાસ કરે છે એ હું કાઈ ન જાણું આના સંતે કહ્યું છે ને તો બસ કાલે તારું શુકન લઈને આપણે જઈએ છે એ મમ્મી હજી પણ કહું છું તો આ કરણિયા ને એના સંત પર આટલો બધો વિશ્વાસ ન મૂક એક મિનિટ કરણ એ સંતે તને ખરેખર આવું બધું કહ્યું તું કે ના સમખાઈને કહું માં તું કે ના સમખાઈને કહું તો ઠીક છે પણ જો ભૂલે જ ચૂકે આ મજાક નીકળી ને તો યાદ રાખજે આ ઘરમાં આ તારી છેલ્લી મજાક હશે સમજો ઠીક છે મમ્મી અર્જુન કાલે સવારે શુકન માટે તૈયાર થઈ જશે અરે બસ મારે કોઈ ચર્ચા નથી કરવી નહીં પતી ગઈ વાત મમ્મી મારી મમ્મી મમ્મી મારી વાત હું શું કરું લે મારે એ પણ મોટા ભાઈ તમે સમજો તો ખરા અરે તમારી સારું વિચાર તો એટલા માટે મેં આમ કર્યું અર્જુન જરાક તો હસતું મોડું રાખ બેટા આપણે તારું સગપણ કરવા જઈએ છીએ જરા તો હસતું મોડું રાખ સગપણ કરવા તોડવા નહીં બચ્ચું મને પાછું આવવા દે આવીને તને એવો તોડીશ ને ત્યારે પણ તોડાઈશ ચાલ મમ્મી ઓ અંદર હું આવું નહીં ત્યાં સુધી ઘરે જ રહેજે ક્યાંય જતો નહીં સમજો અને મહારાજને કહીને કે જમવાનું બનાવીને ખાઈ લેજે અરે મારી ડાઈ ડાઈ મમ્મી ને તનારી સાસુ હવે તું સપના જો સપના મારી ચિંતા નહીં કર જલ્દી જા અને સગપણ નક્કી કર જા જાઉં છું જાઉં છું અર્જુન તું તો ગયો કરવાનું કઈ નહીં જે કરવાનું છે મારે કરવાનું છે હું વિધિ કરીશ લાવો ઓમ વિદેશાય ગમનાન ઓમ
છે અને ચાવી ચાવીને ખાઓ. આ લોકો એમના વસ્ત્રો એક ચાદરમાં મૂકશે. નહીં વસ્ત્રો નહીં, નહીં વસ્ત્રો નહીં. અમેરિકા જવું છે ને તો મહારાજ કે છે એમ કરો. ચલો કપડાં કાઢીને વસ્ત્રાય નમઃ. ઓમ વસ્ત્રાય સ્વાહા, ઓમ વસ્ત્રાય સ્વાહા, ઓમ વસ્ત્રાય સ્વાહા. અમેરિકા જવું છે ને, પાકિસ્તાન સુધી પહોંચશો. આ બાકી રહી ગયું છે. કાઢો ભાઈ, કાઢો. બાપુ એ કીધું છે એટલે કાઢવું પડશે. કેમ બાકી રહી ગયું? એ મારા આ સેન્સર પોઈન્ટ આવી ગયો. કપાઈ ગયો. અર્જુન શું થયું? કેમ ગાડી વચ્ચે રસ્તામાં રોકી? મમ્મી કોણ જાણે પણ મારું આ પોલીસ ચુમો જેમ કહે છે કે કંઈક ગડબડ છે આખી વાતમાં. આકરણીયાને કોઈ સંત મળે પછી અચાનક વનવાસીઓ, કંઈક ગડબડ તો છે મમ્મી. ભલે ગડબડ હોય પણ એ બાને તારું સગપણ તો થઈ જશે. નહીં મમ્મી, આ સગપણની વાત નથી. આજે આંગળી પકડી છે, કાલે હાથ, પરમ દિવસે ગળું, દાળમાં ચોક્કસ છે કંઈ ખાડું. એમ તો ચાલો દાળ ચાખી લઈએ. ઓટલાને ગાઠમ સ્વાહા. હવે પત્નીને બોલાવો. પત્નીને? મહારાજ હું તો કુંવારો છું. નહીં ચાલે, ગમે એવી લઈ આવો, ગમે એની માગીને લઈ આવો, પણ લાવો. મારા જાલો કોથી નહીં ચાલે? આ છી 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 છી. અરે શું ખરાબ વિચારો છે તમારા? મને લાગે છે તમારે સુખરૂપ અમેરિકા પહોંચવું જ નથી. ચલાવો ભાઈ, ચલાવો. હેલ મૂકો હો રાજ. હેલ? હેલ, ઓ ઓટલાની હેલ. અને પત્નીઓ જોડાઓ, જોડાઓ. આવો હવે મહારાજ. બસ હવે અવન કુંડ ને ફરતે સાત ફેરા ફરો. સાત ફેરા? હે ભગવાન, કળિયુગમાં વિદેશ યોગ ની વિધિઓ આટલી કપરી થઈ જશે એ તો કોઈએ નહીં વિચાર્યું હોય. ઓહો, લાગે છે કળિયુગ આવી ગયો. એક રાજા ને સાત રાણી, ચમકુડી ને મંકુડી. એક રાજા ને સાત રાણી, ચમકુડી ને મંકુડી. એક રાજા ને સાત રાણી. સમજી ગયો ને? તે કોલેજમાં બધાની સામે મારી ઇજ્જત ઉતારી હતી ને, આજે મેં તારા જ ઘરમાં બધાની સામે તારા કપડાં ઉતરાવ્યા. મજાક સહન કરે, હવે તો એકનો જવાબ પથ્થર થી મળે. કાજલ આજ પછી છે ને ભગવાન સામે એક પ્રાર્થના કરજે. હે ભગવાન, મને કરણ થી બચાવજે. મરી ગયા. એ જલ્દી ભાગ 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 ભાગો ભાગો ભાગો. જોયું મમ્મી, જોયા તમાશો? એ તને કહ્યું હતું ને, નક્કી દાળમાં કંઈ કાળું છે. ચાલ મમ્મી. મમ્મી એકચ્યુઅલી મોટા ભાઈ, મમ્મી મમ્મી આ લોકો. અર્જુન આને કહી દે કે દૂર થઈ જાય મારી નજર સામેથી. હું સમજીશ કે ભગવાને મને એક જ દીકરો આપ્યો છે. આટલો નફ્ફડ નાલાયક જુઠ્ઠા બોલો મારો દીકરો હોઈ જ ન શકે. તે તારી સગી મારી છેતરી, તારી સગી માં સાથે દગો કર્યો છે? નલાયક, તને શરમ ના આવી? તારા મોટા ભાઈ નું ખોટું શુકા લઈને મને મોકલી ત્યાં. નીકળ નીકળ, હમણાં ને હમણાં નીકળ મારા ઘર માંથી નીકળ. પણ પ્લીઝ મારી વાત સાંભળો. નહીં કાજલ,
આજે નહીં. એક મિનિટ કરણ, પ્લીઝ મારી વાત સાંભળ. આજ પછી હું તને ક્યારેય રોકીશ નહીં. કરણ નિર્દોષ છે, એની કોઈ ભૂલ નથી. તમારે સજા આપવી હોય તો મને આપો. કોલેજની મજા કરતી બધી આગળ વધી જશે, એની જો મને કલ્પના પણ હોત તો તો મેં આવી મજા ક્યારેય ન કરી હોત. તમે તો એક માં છો, અને ભગવાને પણ માફી અને ક્ષમા શબ્દો માં વગર નથી લખ્યા, તો શું તમે કરણને માફ નહીં કરો? મને તો આજે ખબર પડી કે મારા તોફાનીને રડતા પણ આવડે છે. ચાલ 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 એ કરણિયા, આ સોલ્યુશન આખ. અને દર વખતે તું જે તોફાન કરે છે, મસ્તી કરે છે અને પછી મમ્મીની માફી માંગે છે ને, એમ ફરી એકવાર મમ્મીની માફી માંગી લે. અને મમ્મી, તું પણ જેમ દર વખતે આ માફી માંગે છે અને તું એને દર વખતે માફી આપે છે ને, એમ વધુ એક વખત માફી આપી દે. ચાલ 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 અને ચાલ 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 માફી માંગ. ચાલ મમ્મી, સોરી. હા યે આ શું, આ માફી માંગે છે કે માફી આપે છે? જરા મસ્કા મારીને નમ્રતાથી માફી માંગ. મમ્મી સોરી, ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય. એક શરતે હું એક જ શરતે માફ કરીશ, જો તું મારી વહુ બનવા તૈયાર હોય તો. ના 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 મમ્મી, આ તું મને કઈ રીતની માફી આપે છે? આના કરતા તો તું મને સજા આપશે તો ચાલશે? ચૂપ રે, તારે માટે આ જ સજા છે. પણ કેમ? કારણ કે જે કામ હું અને તારો ભાઈ ન કરી શક્યા એ આ છોકરીએ કરી બતાવ્યું. એ કયું કામ? તને સુધારવાનું. એક વાર તારા લગ્ન આની સાથે કરાવી દઉં, પછી મારી અને અર્જુનની ચિંતા પૂરી. યસ. એ મમ્મી, તમારા લોકોની ચિંતા પૂરી કરવામાં મારી ચિંતા શું કામ સળગાવો છો? આયા આયા અબ આયા હું પહાડ કે નીચે. શું છે કરણિયા, કે જીવનમાં દરેકે દરેક વાર શેરને માથે સવા શેર મળી જ જાય છે, હા સમજો? ઓ મૈ કે બચ્ચે કી જાન લેગા ઓય, અરે આ છોકરી નથી, વાગણ છે વાગણ. જોયું, ખબરદાર ખબરદાર, જો મારી વહુને વાગણ કહું છે તો. એ માત્ર મારી વહુ નથી, તારી દીકરી પણ છે. બિનબાદલ બરસાત અહીંયા ક્યાંથી? એ ચાવી સંભાળજે મોટા ભાઈ, બચાવો. અત્યારે આ ક્યાં ટપક્યા? એ મંટ્યા, વાવાઝોડું આવી ગયું. અરે ભાભી, આટલી મોટી મહેફિલ શા માટે? હા એ બધું છોડો, પહેલા મને એમ કહો કે ભાઈ તમે આમ અચાનક? અરે ભાભી, વાત એમ છે કે હું કાલે મંદિર ગયો, ત્યાં મને ચમત્કારી સંત મહારાજ મળ્યા. એટલે તમને પણ સંત મળ્યા? ભાઈ તમને પણ? મને પણ સંત મળ્યા? તમને પણ મળ્યા? ના ના અમને નહીં, પણ આ કરણને મળ્યા હતા. ઓહો, ગૌર મહારાજ અહીંયા છે. વેરી ગુડ વેરી ગુડ. લગ્નનું મુહૂર્ત હમણાં જ કઢાવો. એ ના અંકલ, ના ના, આની પાસેથી લગ્નનું મુહૂર્ત ના કઢાવાય. કેમ અંકલ? મારું માનો આ એક નંબરનો નકલી નોટંકી ગુરુ ગંઠાલ ગૌર બાપો છે. અરે અરે, આ જો લગ્નનું મુહૂર્ત કાઢે ને તો છૂટા છેડા થાય. નકલી છે? અરે સેમ. યસ સર. કાજલ, તે મને આ બધા પોલીસ વાળા વચ્ચે ક્યાં હલવાવી દીધો? આ સારા માણસો ના હોય? એક મિનિટ ભાઈ, એમાં આ ભાઈનો કોઈ ફાંક નથી, એને કોઈ ભૂલ નથી. ભાઈ આ કાજલ છે, અને કાજલ આ આરતી છે, અને આરતીના પપ્પા એટલે અર્જુનના થનારા સસરા. અને ભાઈ આ કાજલ આપણા કરણની કોલેજની મિત્ર છે. અરે ભાભી સમજી ગયો,
થનારી બહુ છે મારી, મારી છે નહીં. એ વાળું બધી મીઠાઈ લઈ આવો. અરે ભાઈ એક મિનિટ, પહેલા એના પપ્પાને તો ખબર જ નથી, એમને તો પૂછવા દો. કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી, તમે તમારા કરણ અને કાજલનું ગોઠવી જ દ્યો. અરે શું ગોઠવી દો? આ તમે પોતે એક તો નકલી સાધુ છો, ક્યાંક નકલી બાપને મેળવી દો તો. જો ભાઈ હું મારા જ નકલી છું, પણ અસલી બાપ અરે હું તમને મેળવી તો દઈશ. મમ્મી આ નકલી સાધુ જ મારા અસલી પિતા છે. વાત જાણે એમ છે કે હું બહુ નાની હતી ત્યારે જ મારી મમ્મી ગુજરી ગઈ. મારા પપ્પાએ જ મને માં અને બાપ બની મોટી કરી. જો બેટા, ભગવાન બધાને બધું નથી આપતો. મને ભગવાને દીકરી નથી આપી, તો મારી બંને વહુને માં નથી આપી. પણ હવે જો મને એક નહીં બબ્બે દીકરીઓ મળી ગઈ અને મારી વહુને માં મળી ગઈ. ઓ મમ્મી. એસપી અંકલ, તમને એવું નથી લાગતું કે આ બધું જે કઈ ચાલી રહ્યું છે એ બધું મનમોહન દેસાઈની ફિલ્મ જેવું થઈ રહ્યું છે? અહીંયા છે ને અત્યારે બધું ડેવિડજીની ફિલ્મ જેવું થઈ રહ્યું છે, એટલે કોણ કોનું શું થાય કે પછી થશે ખબર જ નથી પડતી. પડશે પડશે, બધાને પડશે. તારા દાંડિયા રાસમાં એમને તો થવા દો. તાત થઈયા થઈયા થઈયા. ખોવાનું મારું ઘડિયાળી રાતમાં.
મેં તમને વાત કરી હતી ને અમેરિકાના વિઝા નું, પ્લીઝ એના વિઝા કરાવી આપો. તમને વિઝા જોઈએ છે? વિઝા ઇઝ નો પ્રોબ્લેમ ફોર પીપી, ઓકે? આઈ નો ધેટ, મારું કામ થઈ ગયું. તમે વાત કરી છે એમને? હા, હી ઇઝ રેડી. રેડી ને? આર યુ કમ્ફર્ટેબલ વિથ ધેટ? આઈ એમ વેરી મચ કમ્ફર્ટેબલ સર, પ્લીઝ ડુ.
Then let's celebrate here. Come, Tanya. Let's enjoy tonight. Excuse me, ma'am. Excuse me. Hello. How are you? Airport. Rajkot guide, right? Rajkot airport, but not guide. Karan Patel, Bapu of Rajkot. Oh. I pun you want. Ardhi ratre. Order me. Gaba kadi rakho. No. Nice meeting you. Thank you. Bye. Thank you. Bye. Karan, ab to suche. Ek minute, Kajal. આ લોકો જ મને અમેરિકા પહોંચાડશે. પણ કાજલ, તું શું કામ હંમેશા ચીડાઈ જાય છે? અરે ચલ ને પાર્ટી કરીએ. અરે આ બધા તો મારા કબૂતર છે. નામ પણ વિઝા નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા આટા ફેરા ચાલુ જ રહેવાના. ચલ બેસ. એ હવે તો ખાવાનું પીવાનું ને મજા નહીં લાય. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. દાલ ભાત હૈ બસ. ઓ ગુસ્સે મેં તો ઓર ભી હસીન લગતી હો. Anyways, beautiful rose for a gorgeous lady. Oh, thank you. Welcome. By the way, tamaru naam shu che? Mona. Oh, nice name. Tame ekla kem uba chho? Tamara mummy papa kya che? Mummy papa? E mara mummy papa nathi. To kon che? E mara ben banevi che. Oh, I see. Ha, par to tamara ben banevi kya che? Mandir gaya che. Kem mandir? Mara ben banevi pase America ma badhu che. પણ એમને ત્યાં સંતાન નથી. સો સેડ. પણ તમે શું એવું માનો છો કે મંદિર જવાથી સંતાન થશે? હા, એટલે જ તો મેં ઇન્ડિયા આવ્યા છીએ અને 3 દિવસમાં ચાલ્યા પણ જશું. 3 જ દિવસમાં લોકોનો વિશ્વાસ જીતી શકાય એવી કો ગોળી અમને આપો ડોક્ટર કરણ. શું વિચારો છો? મેં કઈ નહીં, હું તો એમ વિચારતો હતો કે તમારા બેન બનેવી માટે મારી પાસે સોલિડ ઉપાય છે. હું એકવા બાપુને ઓળખું છું. એ બાપુ જેને આશીર્વાદ આપે ને એ ફોટ દઈને સંતાન થઈ જાય. શું કહો છો? સાચી? અરે હા. અરે બાપુ એકદમ ચમત્કારી છે. પરણેલા તો પરણેલા, કુંવારાને પણ જો આશીર્વાદ આપી દેને તો. શું વાત કરો છો? ગુજરાતીમાં. એ મોના, આ શું છે? જીજાજી, હું માસી બની ગઈ. કેવી રીતે? યા કરણ. નહીં એટલે મારા કારણે માસી નહીં બને, પણ એક્ચ્યુઅલી હું એક બાપુને ઓળખું છું. કયા બાપુ? છે એક બાપુ, એ જેને આશીર્વાદ આપે ને એ લોકોને સંતાન થઈ જાય. વાહ, તો મને પણ પ્લીઝ એમના દર્શન કરવા લઈ જાઓ. હા હા, આઈ ડોન્ટ માઇન્ડ, પણ જો તમને શ્રદ્ધા હોય તો. ઓકે. શું નામ છે બાપુનું? સંતાન બાપુ. સંતાન બાપુ? મેં તો આવા કોઈ બાપુનું નામ નથી સાંભળ્યું. એમાં શું છે ને સાહેબ, કે આ પરિવાર નિયોજન વાળા લોકો બાપુની પાછળ હાથ ધોઈને પડી ગયા છે, એટલે બાપુએ બધું છુપાઈને કરવું પડે છે. એ છુપાઈને કરે કે ખુલ્લેઆમ કરે, મારે કોઈ બાપુ પાસે નથી જવું. તું ચૂપ રે, મારે જવું છે એમની પાસે. તમે પ્લીઝ હમણાં જ અમને એમના દર્શન કરવા લઈ જાઓ. ના બાપુ, હમણાં ના મળે, બાપુ પછી મળશે. હા તો કાલે જઈશું. હા ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ, પણ તમને શ્રદ્ધા હોય તો. ઓકે ઓકે, તો હું કાલે આવું છું ને તમને ઇન્ફોર્મ કરું છું. બાય બાય. હવે સંતાન બાપુ ક્યાંથી આવી ગયા? ઇન્ડિયામાં બાપુ થઈ ગયા છે સંતાન આપવા વાળા. શું વાત કરેશ કરણ? એ તો તારી લોટરી લાગી જાય બાપુ, લોટરી. અને હાચું કહું ને તો આખા રાજકોટમાં તારા જેવો બીજો એક કઈ મરદ નથી બોસ, જે ઓલા પીપીને પીપી પીવડાવી શકે. જો હવે સાંભળો, કાલના દિવસમાં તમે લોકો એકવાર સંતાન બાપુના ભક્તો બની જાઓ બસ, અને હું જેટલું કહું છું ને એટલું કરશો ને એટલે તમારી લોટરી લાગી જાય. બસ, તમારી કિસ્મત ચમકી જાય. પણ બાપુ આપણું અમેરિકાનું. અરે બેટા આપણે એવા અમેરિકા ટીમ ઇન્ડિયા. આ મારું બેટું ટીમ ઇન્ડિયામાં રહેવાના ફાયદા બહુ છે ભાઈ. ભાઈ ભાઈ, ગતકડું નંબર 1 બંટી. શું છે? મારી પાસે છે ને એક બક્કો છે. બક્કો બક્કો બક્કો. હા, અને એ બક્કાને છે ને કેટલાય વર્ષોથી બાળકો થતા જ નથી. હા, અને બોસ આપણને નથી લાગતું કે આગળ પણ એને બાળકો થાય. શું કોન્ફિડન્સ છે! હા હોય જ ને, ઓલાની ઘરે એ જાય પછી આની અવર જવર વધારે હોય છે. હા, હું શું કહું છું, તમે એને છે ને ખાલી આશીર્વાદ આપી દેજો બસ. બીજું ગતકડું શું છે? કહું ને અંકલ, ગોઠવી રાખ્યું છે ગતકડું નંબર 2. બજ્યા અમેરિકા આવું જ ને. હા ભાઈ, તો હું કરવાનું? આ બાપુની બાજુમાં ઊભા છે ને આપણા સંતાન બાપુના ચેલા. હા હા, ને સાંભળ, તારું ખેતર છે ને ત્યાં પીપી આવે ને ત્યારે એમાં સંતાન બાપુનો આશ્રમ બનાવી દેજે. કાલે હાના પીપીને લઈને આવજો. આશ્રમ તૈયાર. જય સંતાન બાપુની. સંતાન બાપુની જય હો, સંતાન બાપુની જય હો, સંતાન બાપુની જય હો. અગલા બસ બસ, આવતો રે બકા, આવતો રે આવતો રે. શું સમસ્યા છે બાપુ? થતું નથી. શું થતું જ નથી? તો ત્રિપડા દે ને. હા
બાપો શું એમ નહીં હવે બોલું હા બાળક બાળક થતું નથી બાળક નથી થતું આને વ્યવસાય શું કરો છો બાપુ હવે બાળકને ને વ્યવસાયને શું લાગે વળગે બાપુ હું છું કે તું છો તમે તો પછી હું કહું છું એમ કરવા દે ને ઓકે મને કઈ વાંધો નથી શું વ્યવસાય કરો છો બાપુ હું પ્રોફેસર છું પ્રોફેસર છે બોલો ભણો છો કે ભણાવો છો ચમત્કાર બાપુ મારા વિશે બધું જાણી ગયા ચમત્કાર હવે બધું જાણી ગયા છે પગેલા તો જુઓ જ છું આવ તો રે બકા બાપુ આને શું આપું માં મારો કઈ વધુ ઘટ્યું હોય તો આપી દો મારો ભોગ ચડાવી દો એને કેરી આપી દઉં કેરી આને તો આખું કોળું દેવાય કોળું નસીબ વાળો છો કોળું આપે છે બેસો હવે થોડી વારમાં આપે બેસો બેસો બેસી જાઓ તમને દીક્ષા દેવી પડશે બેસો બેસો અજાણે બટેટાના ભજીયા તો વેચાઈ ગયા પણ હવે મરચાના ભજીયા ભરેલા મરચાં ચટણી બે લાગોની જય હો જય હો મહારાજ સંતાન બાપુની જય હો સંતાન બાપુની જય હો જય હો મહારાજ સંતાન બાપુની જય હો જય હો આશીર્વાદ વળીને પગેલા ઓય મારી મારી નાખો બાપલિયા અરે તમે તો દિબેડી દિબેડી ને દોતિયા ઢીલા કરી નાખ્યો બાપલિયા છોડું પોતે ઢીલો થઈ ગયો છો આ ચિત્ર વિચિત્ર આઈટમો કોણ છે કેમ બાપુ હા મેં કીધું તું ને વૈવટ અમેરિકા વાળા પણ એમની સમસ્યા શું છે એમને સંતાન નથી બાપુ બબ્બે બહેરાઓ છે છતાંય સંતાન નથી પણ બાપુ આ તો મારી બહેન છે તો શું ફરક પડે છે હે સાળી આદી ઘરવાળી હે બહુ ભાગ્યશાળી પહેલા આશીર્વાદ લેશે સાળી આકીરે સાળી એમની પગે નહીં લાગવાનું હવે પગ હોય અહિયાં માથું હોય What is this nonsense, Karan? Nonsense? Nonsense nahi. Aashirwad. 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 Tamare aashirwad nathi leva. Kyo na? Babu control, Babu control, Babu. Ting bar lage che. Le le chal ayathi. Bolo. Samasya ne balako thatta nathi ne? Ha. Mata pita jive che? Na. Na. Nathi jivta tamara? Upar. Gujri gaya che? એની પછવાડે કઈ ક્રિયાકર્મ કરેલું 10માં 11માં 12માં ની વિધિ પિંડદાન વોટ ઇઝ પિંડદાન ઇન અમેરિકા નો પિંડદાન નો પિંડદાન અચ્છા કઈ વાંધો નહીં શ્રાદ્ધ બાદ કર્યો નાઉ વોટ ઇઝ ધીસ શ્રાદ્ધ પીપી પીપી હું હમણાં જ કરી આવ્યો બાપુ બાપુ આ રાજકોટ વાળી પીપી નથી અમેરિકા વાળો પીપી છે શોર્ટ ફોર્મ પીપી અમેરિકા ભારે પૈસા નામ આટલું મોટું હોય તો આટલું કરી નાખે તમને છે ને પિતૃદોષ નડે છે પિતૃદોષ બેસો તમે ત્યાં બેસી જાઓ એ તમે મારી પાસે ઉભા રહો બાપુ સંતાન બાપુ સંતાન બાપુ ક્યાં છે સંતાન બાપુ આટકા ખોખરા કરી નાખું એના ક્યાં ગયો સંતાન બાપુ આશ્રમમાં શસ્ત્રો લઈને આવે છે લ્યો મૂકી દીધા બાપુ ચેલાને બાપુ કે બાપુ આયા લાગ પગે લાગ એ તું તો હારા રાડુનો ભંડાર છો વાહ 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 ચોપ ખપ રાડવાનું નહીં સમસ્યા કે છોકરા હતી દાતા થાય છે વાંધો શું છે વારો વાર થાય છે બાપુ લોચો 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 શું લોચો આ કેવા આશીર્વાદ આપ્યા આ શું આપ્યું તમે આમાં નામ બદનામ થઈ જાય પ્રસાદીમાં શું લીધું તું એ બાપુ એ કેરી કેટલી એક બે ત્રણ આ દસ ખાઈ લો આઠ દસ તો પૈરાઓ ભૂલ કરે ને ભોગવે બિચારા બાપુ આઠ દસ નું શું છે હવે આઠ દસ કેરી ખાય તો ગોટલી આઠ દસ તો આવે ને બાર બેસો હાલો બાર બેસો બે દીક્ષા દેવી પડશે હમણાં હું તમારી ગોટલી બંધ કરવાનો કઈક કરું છું હાલો અરે 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 સારું થયું ખાલી આઠ દસ ખાધી આખો કરંડિયો ખાઈ ગયો તો કરંડિયો ભરીને છોકરા આવત હું જ આવશું પ્લીઝ પીપી ખમો ને હું અમેરિકાનો કેસ અરે હા તમારું તો રહી ગયું કા તમારે છે ને પિતૃ શાંતિ માટે એક લીંબુ લેવાનો લેમન યુ નો લીંબુ સાત આઠ મરચા લેવાના ઓકે સોય ધાગા પછી એમ્બ્રોઇડરી એમ્બ્રોઇડરી હનુમાનજીએ ચડાવવાનું પછી કરણને કહેવાનું સાત વાર તમારા માથેથી ઉતારશે ઓકે ઉમરે ઊભો રહીને
વેન્ટિલેશનની ખીલ્લીએ બાંધી દેશે. આવું 11 મહિના સુધી કરવા. 11 મહિના? અને જો તોય ન થાય તો તમારે મારી પાસે. બાપુ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ? કરણ, ધીસ ઇઝ માય ઇન્સલ્ટ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર. લે લે, બાપુ બાપુ કંટ્રોલ. ચાલો તમે આગળ જાઓ. ચાલો. અરે શું કર્યું બાપુ? કરણના સફાડી મારા પપ્પણ બગડી ગયા. એક મિનિટ, એક મિનિટ બીબી સાહેબ, ઉભા તો રહો. તમે સંતાન બાપુથી નારાજ થઈ ગયા? કરણ, લાગે છે મારી સાથે કોઈ બહુ મોટી મજાક થઈ છે. અરે પીપી સાહેબ, તમે ખોટું સમજો છો. અરે આવા ચમત્કારી સંત સાધુ બાવાઓ આવા જ હોય, આવા જ હોય. અરે કસોટી લે. કસોટી? હા બીપી સાહેબ. અરે હું તો કહું છું કે તમે સંતાન બાપુની વાત પર એક વાર શ્રદ્ધા રાખીને જુઓ. અરે તમે કોઈ એના સમ ખાઈને કહું સાહેબ, તમારી ધારેલી માનતા પૂરી થશે. હા પીપી, મને પણ કરણની વાત સાચી લાગે છે. પ્લીઝ એક વાર, એક વાર મારે ખાતર એ જેવું કે છે આપણું કરીએ. પ્લીઝ પીપી. લીલી, તું સંતાનો માટે આંધળી થઈ ગઈ લાગે છે. એનીવે મને કોઈ પ્રોબ્લેમ નથી. થેન્ક યુ કરણ, હું ગાડી કાઢું છું. વાવ, થેન્ક યુ કરણ ભાઈ. એટ લાસ્ટ પીપી માની ગયો. આઈ એમ સો હેપી. થેન્ક્સ અ લોટ. આ સંતાન બાપુ પીપીને ફળે કે ના ફળે, મને ફળી ગયા. એ બંટી, હા, તારે ફ્રેન્ડ કે નહીં કે અહીંયા બેઠો છે? જાઈને પેલી અમેરિકા વાળી પાછળ. ભાઈ, અમેરિકા નું એકાઉન્ટ અમેરિકામાં, ને રાજકોટ નું એકાઉન્ટ રાજકોટમાં. વાત ખોટી છે, વાત ખોટી છે. સર સર, ગુડ મોર્નિંગ સર. વોટ ઇઝ ધીસ? આ બેસવાની જગ્યા છે? કઈ નહીં સર, આ લોકોની થોડી તકલીફ હતી ને એટલે જરા સલાહ આપી રહ્યો હતો. યાદ રાખજે, એક દિવસ તું બહુ મોટી તકલીફમાં મુકાઈશ. અરે કમ ઓન ગાઈસ, તમે લોકો કેમ ગંભીર થઈ ગયા? અરે તો બોલે રાખે. ચલો વિદ્યાર્થીઓ, હવે પ્રોફેસર કરણ નું લેક્ચર શરૂ થશે કેન્ટીન માં. હા ચલો ચલો. દેખાતું નથી કે કટી પતંગ આ બાજુ ક્યાં પેટ લડાવે છે? નોનસેન્સ, વોટ ઇઝ ધીસ? આ બધું શું છે? અરે પીપી, હાય કરણ, આ કેવો છોકરો છે? અરે પીપી, તમે અહીંયા કોલેજમાં? તને લેવા માટે અમે લોકો આજે જોજો નો શો જોવા જઈ રહ્યા છે. માહિરુ? યસ માહિરુ. તમે બધા આવશો? ઓફ કોર્સ, ડેફિનેટલી. તો ચાલો તમે બધા આવો મારી સાથે. ના બીબી, અમે લોકો અમારી બાઇક પર આવીએ. બાઇક પર આવો છો? હા, વાંધો નહીં. ઓકે, તમે બધા હેમુ ગાડવી હોલ પર મળો. ઓકે ઓકે, સી યુ. બાય. એ કરણ ભાઈ, આ ઓલા વિદેશી કબૂતર અહીં સુધી? ઓય, તમને નહીં સમજાય, જોજો નો શો છે એટલે. આ ઓલા હેમુ ગાડવી હોલ માં છે ઈ? હા હા, ઈ તો આપણું કઈ કરો ને. હા, તે આપણને કઈ વાંધો જ નથી. તો પછી આપણો વાંધો દૂર કરો ને. હા, તમારું બધું મફતિયો જોઈ છે. વાંધો દૂર કરવા લઈ જાશો ને? હા હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. માહેરુ
મજા આવી ગઈ જોજો ભાઈ કાક ગુજરાતી માં થઈ જાય ગુજરાતી માં શું વાત છે રાજકોટ વાહ રાજકોટ એ જોજો ભાઈ એ બાપા સીતારામ મહેરુ સૌથી સરસ યે એ જોજો ભાઈ એ જોજો ભાઈ પહેલી વખત રાજકોટ માં આવ્યો છો આ ગુજરાતી માં ઠપકારો ક્યાં ઠપકારો 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 આલશે મુજે ગુજરાતી નહીં આવડે નહીં આવડે એ જોજો ભાઈ સનેડો 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 ક્યાં સનેડો સનેડો ચલ કરણ ચલ જલ્દી મજા આવશે હેલો એ આવા બલ્લે 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 અરે તમે ચિંતા નહીં કરો ઠપકારો આવો ટુકા ટુકી માહેરુ સૌથી સરો યસ બીબી અરે હું છું ને સંભાળી લઈશું મિસ્ટર જોજો યુ કેન સિંગ ઇન ગુજરાતી મુજે ગુજરાતી મામન જોજો યે લડકી સિખાયેગી મેં આપકો સિખાતી હું બહોત ઈઝી હે મુજે ગુજરાતી નહીં મિસ્ટર જોજો પ્લીઝ ગાયના ગાયના કાજલ છે ને શીખવાડી દેશે કમોન તું ગા સકતે હો જોજો કમોન કમોન જોજો કમોન બકા યે કમોન યે જોજો યે 1 2 3 યે Are you ready? Ready? Yeah! Ready? Ready! Aakho matari E uche orchas Jaldi nazar Aave tu Maheru Maheru Wow, Rajkot! सुबह से राजकोट વિઝા માટે વાત કરવી છે કરણ તારે વિઝા જોઈએ છે ને મેં એની માટે ખૂબ કોશિશ કરી તું એક ઉપકાર કરીશ મારા પર અરે કમ ઓન બીબી ભાઈ તમારે આવું બધું બોલવાનું હોય અરે ઉપકાર છોડો ને તમારા માટે જાન હાજર છે જાન મારે તારી જાન નથી જોતી પાંચ જણ એમ છે કરણ યુ નો પટેલ અટક વાળા માટે વિઝા મેળવવા થોડું મુશ્કેલ છે તું હજુ થોડા વખત માટે વિઝાની રાહ જોઈ શકે પણ કેમ શું કામ બીબી અરે દોસ્ત એમાં એવું છે ને કે વિઝા મેળવવા બહુ મુશ્કેલ છે એમ પણ તમે મને કોને બીપી હું કોઈ પણ મુશ્કેલ કામ ચપટી વગાડતામાં આસાન કરી દઈશ આ કામ એટલું આસાન નથી વી હેવ ટુ મેનેજ વિઝા ઓફિસ કરણ બીપી તમે કઈ પણ મેનેજ કરી શકો એમ છો હું કઈ મેનેજ નથી કરી શકતો યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મેનેજ કરવું પડશે યાર તો કરો ને મેનેજ એમાં થોડી ઘણી કેશ લાગશે કરણ બોલો બીપી કેટલી કેશ લાગશે 20 થી 25 લાખ રૂપિયા કરણ 20 થી 25 લાખ પણ પીપી મારી પાસે તો 20 થી 25000 ના વાંધા છે હું જાણું છું કરણ એટલે જ મેં તને કહ્યું થોડા વખત માટે મુલતવી રાખ પ્લીઝ હા હા થોડો વખત રાહ જોઈ લે પણ પીપી એક મિનિટ મને એકાદ બે દિવસ આપી શકો યસ ઓફ કોર્સ એકાદ બે દિવસ મને કોઈ પ્રોબ્લેમ નથી થેન્ક યુ પીપી પીપી હું એક બે દિવસમાં કંઈ પણ કરીને આમ પૈસા ભેગા કરીશ કરણ આટલી મોટી રકમ એક બે દિવસમાં જો તું કોઈ ખોટા રસ્તે આ રકમ ભેગી નહીં કરતો કેમ કે ખોટાનો અંત હંમેશા ખરાબ હોય છે અરે બાય ગોડ પ્રોમિસ પીપી હું કોઈ જ ખોટો રસ્તો પાવા નથી માંગતો હું માત્ર એક છેલ્લો પ્રયત્ન કરવા માંગુ છું કરણ યાદ રાખ સાચા દિલથી કરીશ તો ભગવાન તારી સાથે છે વિશ યુ ઓલ ધી બેસ્ટ એન્ડ આઈ એમ શ્યોર કે તું આ કરી શકીશ થેન્ક યુ પીપી થેન્ક યુ સો મચ આઈ એમ પ્રાઉડ ઓફ યુ કરણ ઓલ ધી બેસ્ટ થેન્ક યુ સર બાય આટલી મોટી રકમ ભેગી કરવા કંઈક તો જોખમ લેવું જ પડશે નાવું હોય તો ભીંજાવું જ પડશે હે 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 ગાઈસ મને છોડીને તમે લોકો ક્યાં ચાલ્યા હમ તારી તો લોટરી લાગી ગઈ ને દોસ્ત હવે તો વીપીએ તને ખોડે લઈ લીધો છે કેમ હા ભાઈ હવે અમને શું કામ ભાવ આપે હા અને એક વાત તો સાચી છે કે હવે યુ નો મારા સારા દિવસો શરૂ થઈ ગયા યાર આપણો કઈક ગોઠવ ને આ કોલેજ માં થા પાઈપ પણ હાકી ગયો અને આ ભજી આતાળે તળે ભૂકા નીકળી ગયા એમ અમેરિકા જવું છે એમ કાગળિયા છે કાગળિયા હં કાગળિયા છે ને હં કાગળિયા છે ને ભજીયા બાંધવાના નહીં એ ભજીયા બાંધવાના નહીં અમેરિકા જવાના વિઝાના કાગળિયા હા તે વિઝાના કાગળિયા ક્યારે બનાવ્યા હતા ગયા કેમ નહીં એ જીબાવલા બનાવ્યા હતા વિદેશ હાટું એ ન્યા વિદેશ માં છે ને રસોયાની બહુ માંગ હોય બે વર્ષ પહેલા અમે બે જવાના હતા નક્કી થઈ ગયું તું પણ લોચો પડ્યો શું લોચો પડ્યો હવે એને કીધું 40 હું સમજ્યો બે ના એને કીધું એક ના અરે યાર તમે લોકો પણ છે ને ખોટી જગ્યાએ મહેનત કરી જોઈતા છો અરે આ પીપી છે ને પીપી એને હું હમણાં કહું ને હમણાં તો કાલે ને કાલે તમને બે ને 20 માં અમેરિકા પહોંચાડી દે ગાંઠિયા રે ચટણી ફ્રી હે ભાઈ કરને ભાઈ કરને આપણું જલ્દી કર પ્રસાદી આપી પડે પ્રસાદી દીધા 20 દીધા એમ દીધા ત્યાં લીધા તો ઉપાડો
પેલા પૈસા લઈ આવો પછી ડાજો દેખાડો જાવ. એ મેં કીધું દીધા એટલે દીધા. ભજીયાવાળા લુકાકડે કામ જાત. હવે 5 લાખ નું તો બેંક માં વ્યાજ આવે છે. આ તો ટાઈમ પાસ કરવા ભજીયા તળીએ છીએ. એ તો 20 લાખ રૂપિયા લઈને આવું છું. તું વિદા તૈયાર રાખ. હાલો તો બાપા સીતારામ. હા તે બાપા સીતારામ. કરણ, વોટ ઇઝ ધીસ? આ શું છે પૈસા વિઝરા? કરણ, આપણે સ્ટુડન્ટ છીએ, પ્લીઝ તું ભણવામાં ધ્યાન આપ. ડાર્લિંગ, મારું બધા પર ધ્યાન છે. કાજલ, ડિયર, તું જરાય ચિંતા નહીં કર. મારું તારા પર અને ભણવા બંને પર ધ્યાન છે. હું તને ક્યારેય નિરાશ નહીં કરું. પ્રોમિસ. સચે, થેન્ક યુ. એ ચિલ્લા રે પરચુરાણ, તમે બે અહીંયા ક્યાંથી? એ રાત્રે તો ઓલું ફેંકતો હતો ને અમેરિકા વાળું. એ અને સમજાવ અને સમજાવ. કરણ કોઈ દી ફેંકતો નથી. તો પછી આપણું અમેરિકા જવાનું પીપીને કહીને પાકું? અરે 100% પાકું. એ આખી રાત સપના જોયા, સપના. અને હું તો અમેરિકામાં ત્યાં અમીંડો વેચવા. એ વાયડે વજીયા કપાવી દીધા રોડ પર. હવે ના ના, અમેરિકામાં તો હોટલ હોય ને. એ ન્યા રોડ પર તો પોલીસ પકડે, પછી ન્યા વાળા થોડા કઈ પ્રસાદી જમે. હા ઈ છે, પણ પીપી ની પ્રસાદી પાકી છે. રેડી બેંક માં જ પડ્યા છે. તું કે ત્યારે લઈ આવી? પણ પીપી તૈયાર છે. ઓય, પૈસા તૈયાર તો પીપી તૈયાર. અત્યારે ભાગો, રાત્રે વાત. આય એટ રાત સુધી સપના જોવાને. એના કરતા એ કામ કરને, તરત ના મહાપુણ અમેરિકા વેગા. અમેરિકા વેગા એમ ના થવાય. ચલો અત્યારે બંને જણા વંટાથી ગોળી લો, આ બધી રાત્રે વાત થશે. ચલો પણ જવાનું પાકું થઈ જાય તો ખરું. એકદમ પાકું. તો બાપા સીતારામ આપણું પાકું. અમેરિકા બાપા સીતારામ. એ મા મસાલ વાળી લાઈટ પડી ગઈ. સાવરિયા સાવરિયા અમેરિકા. બોલ કરા સાહેબ. એકચ્યુઅલી એક વાત છે. નહીં એટલે વાત જાણે એમ છે ને કે. અરે બોલ ને બિંદાસ દોસ્ત. સાહેબ, મેં રૂપિયાની વ્યવસ્થા કરી લીધી. શું વાત કરે છે? આટલા જલ્દી? સાહેબ આટલા જલ્દી તો ઠીક છે, પણ એક નાનો લોચો છે. લોચો? શું લોચો છે? એનીવે, આમ પણ તારા વિઝાના પૈસા મેળવવા થોડું ઘણું ખોટું બોલવું પડશે. ચાલ જોશું. પણ જોજે જરા ધ્યાનથી. હા સાહેબ, જરા ધ્યાનથી? અરે પૂરે પૂરા ધ્યાનથી ને હમણાં જ. હમણાં જ? સાહેબ તમે જ્યાં બેઠા ને ત્યાં ગણીને 2 મિનિટ બેસો. હું હમણાં આવું સાહેબ, હમણાં આવું છું. એ લોકો 12 જ ઉભા છે. હમણાં આવું. અરે કમાલ છે. આ ઇન્ડિયામાં ચા ભજીયા વાળા પાસે 20 લાખ રૂપિયા. હું ખોટો અમેરિકામાં ફસાણો. આવો આવો, વેલકમ વેલકમ. લો સાહેબ, રૂપિયા આપીને વિઝા લેવા. એક્ચ્યુઅલી આ ખોટું જ કહેવાય. અરે સાહેબ, હાતું ખોટું હું. વિઝા લેવા કાંઈ તો દેવું પડે ને. અને આમાંય તે આપણે તો ત્યાં પહોંચ્યા પછી જ દેવાના છે ને. ના 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 ના, રૂપિયા તો તમારે પહેલા આપવા જ પડશે, એ તો વિઝાની ફાઇલ આગળ નહીં વધે. હા તો આમાં ક્યાંથી મેળ પડે? આ ધોળી આવ, આપણા રૂપિયા લઈ લે અને પછી હાથ ઊંચા કરી દે તો ક્યાં જાવ? ઓ ભાઈ સાહેબ, હું અમેરિકામાં હોટેલ ચલાવું છું. હું કહું રસોઈના વિઝા આપો તો આપવા જ પડે, રૂપિયા નહીં આપો તો ફાઇલ આગળ નહીં વધે. અરે સાહેબ, રૂપિયા જ આપવાના હે ને, ધરબી દેહું. તો ઠીક છે, એક કામ કરો, કાલે તમે કાગળિયા ને રૂપિયા લઈને આવી જાઓ. કાલ ને કાલ આપણે જઈને તમારા વિઝા લઈ આવીએ. થઈ જશે ને આપણું? 101% થઈ જશે, ડોન્ટ વરી. તમને વિઝા મળી ગયા સમજો. ઓકે બાય. ભલે એ ભલે ભલે, આપણું કરી દેજો ભાઈ સાહેબ. બાપા સીતારામ. તમારું કરી નાખશું. આવો. ભણ ભણ કરણ, ભણ ભણ. તને કાંઈ યાદ નથી રહેતું. પણ કરણ, ભણવાથી કોનું ભલું થયું છે? એ કોપી ક્યારે કામ લાગશે? એ હા, કાજલ ક્યારે કામ લાગશે? એ ચિલ્લર, તું અહીંયા ને? અરે એમ પરચુરણ છે એમ ને? તમે જ્યારે હોય ત્યારે હું ઘરે આવેલા છો. હે જો, પાકિસ્તાન જવું હોય કે અમેરિકા, ઘરનો વ્યવહાર ખોટો, ઘરે નહીં આવવાનું. પણ કરણ ભાઈ, આ બેંક માંથી 20 લાખ રૂપિયા કાઢ્યા એનું કરવું હું? ના ના, ઠેકાણે તો પાડવા ને યાર. ઠેકાણે તો પાડવા ને, તો એમાં ઠેકાણે પાડવા માટે મારી પાસે નહીં આવવાનું, ડાયરેક્ટ પીપી સાથે વ્યવહાર સમજવાનો. પણ પૈસા જો આપણે ડાયરેક્ટ પીપી ને દઈ દઈ
વિમાન માં પૈસા લઈ જવા દે? બિલકુલ નહીં. વિમાન માં બેઠો કોઈ દી? ઓલું આકાશમાં ઉડે ઈ ને દે દરિયા માં તરે ઈ આવ્યો મોટો. જો આ પૈસા નો વ્યવહાર છે ને, પીપીઆર જ પતાવવાનો. પૈસા માં કરણ ક્યારેય કોઈ દી વચ્ચે આવતો નથી. આ ભલે તો પૈસા પીપી ને બાળી દે, પણ તું રાત્રે ભેગો તો આવીશ ને? ઠીક છે, હવે એટલું કરી દઈશ, ભેગો આવીશ. તો કાલે મુંબઈ વિઝા લેવા જવાનો આપણે? અરે પાકું, આપણે જવાનું રેડી ને. પાકું બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો ઉપડો, હાલો. માનવું પડે હો, મારો બેટો પીપી એટલે પીપી, વ્યવહારનો ચોખ્ખો ને નિયતનો સાફ. અને કે પૈસા વિઝા વાળાની યાદ આવીને આપી દેજો. હવે બહુ વખાણ કર્યા પીપી ના ભાઈ, આ વખાણી ખીચડી ક્યાંક દાઢે નો ચોટે. કાલ હવારે મુંબઈ ન જવું? જવું છે ને ભાઈ, હાલ ને અત્યારે ઘર ભેગા થાય જલ્દી. બાપા તમે બે જણા હું 20 લાખ માં પીપી ની નિયત માં બેઠા છો? હે જાઓ જલ્દી ઘર ભેગા થવા. આપણે કાલ હવાર ના આ જ હોટલ માં ભેગા થવાનું છે. આપણે અરે ત્રણેય જણા અરે વિઝા ઓફિસ માં જવાનું છે. કરણ શું થયું બેટા, કેમ આટલો મૂંઝાયેલો છે? મમ્મી વાત જાણે એમ છે ને કે કઈ જોઈએ છે? બોલ શું જોઈએ છે તને? ના મમ્મી, મને એક્ચ્યુઅલી એક બે દિવસ માટે મુંબઈ જવું પડશે. મુંબઈ કેમ? એક્ચ્યુઅલી મમ્મી મમ્મી મને વિઝા મળવાનો ચાન્સ છે. તું ગાંડો થઈ ગયો છે? જો જ્યાં સુધી અર્જુન ઘરમાં પાછો નથી આવતો ત્યાં સુધી તારે ઘરની બહાર પગ પણ નથી મૂકવાનો, સમજો? અર્જુન અર્જુન અર્જુન, જ્યારે હોય ત્યારે અર્જુન, નાની નાની વાત માટે અર્જુન. અરે કેડબરી ખાવી હોય કે બાઇક લેવી હોય તોય અર્જુન. અરે શું છે આ બધું મમ્મી? મને નાનપણથી ખબર છે મમ્મી કે તને અર્જુન જ વાલો છે, કરણ તો કઈ નથી તારા માટે. હા હા, મને અર્જુન જ વાલો છે. તને કે જવાબદારીનું ભાન છે? જો કહી દઉં છું તને, જ્યાં સુધી અર્જુન અહીંયા પાછો નથી આવતો ત્યાં સુધી તારે ઘરની બહાર પગ પણ નથી મૂકવાનો, સમજો? ઠીક છે મારી માં, ઠીક છે. તું ને અર્જુન જો રાજી રહેતા હો ને તો અહીંથી ક્યાંય નહીં જાઉં. તો કઈ ઉપકાર નથી કરતો અમારા પર? મમ્મી માંડિક અમેરિકા જવાનો મોકો મળ્યો છે મને, માંડ. ખબર છે તને કેટલી મહેનત કરવી પડી છે, ને તમે લોકો બસ આવી રીતે હાથમાંથી જવા દેશો? હું તને જવાની પરમિશન આપતી નથી, અને છતાંય તારે જવું હોય ને તો જા. પણ એક વાત યાદ રાખજે, પાછો આ ઘરમાં પગ પણ નહીં મૂકતો અને મને તારું મોઢું પણ નહીં બતાવતો, સમજો? મમ્મી મમ્મી એક મિનિટ મારી વાત સાંભળ ને. માન કઈક સારું થતું હોય ને અર્જુન. અરે મમ્મી જરા તો સમજ વાત ને. અરે કાલે પેલો પીપી જતો રહેશે, માંડ માંડ આખો પ્લાન ગોઠવાયો છે. મમ્મી મમ્મી આઈ એમ સોરી, મમ્મી આઈ લવ યુ, પણ મારે તારી ઉપર જવું જ પડશે. મમ્મી હું કાલે મુંબઈ જવાનો છું, બસ હું જતો રહેવાનો છું બસ. ચા ભજી સુટબુટ મારા લગન લીધા જ. અરે આખી જાન જોડવાની જરૂર નથી બંટિયા, તમે લોકો અહીંયા જ ઉભા રહો, હું અંદર જઈને જોઈ આવું છું. જો પીપી તૈયાર હોય ને તો એને અહીંયા જ લેતો આવું છું. ઓકે ઓકે, અહીંયા જાજો. જો હું જલ્દી આવું છું. આવ બેસ. હા ભાઈ બેસીએ. કયો નો કયો, મને આ પીપી નો ભરોસો જ આવતો નથી યાર. અને આ કરણીએ આળો લોડાળો છે. ના બાપા ના, એવું કઈ નથી, થોડીક વાર રાતો જો હમણાં આવી જશે. જો કઈ ઉપર નીચે થયું કે ઓલા કરણીએ કઈ ડખા ડખી કરી તો તોડી નાખી. જો એવું નથી યાર. ના ના, એનો ભાઈ પોલીસ માં હોય તો આપણે પોલીસ માં દુનિયા ની ઓળખાણું છે. કહી દઉં હા, પીપી સાહેબ ને તો કલ રાત કોઈ હોટલ છોડી દીયા. वो क्या हुआ, उनके बेटे का एक्सीडेंट हो गया? पीपी ना छोकरा नो एक्सीडेंट? हाँ, पीपी साहब नहीं बोला कि बेटे का एक्सीडेंट हुआ है. पीपी ने क्या कोई संतान अच्छे? एनो मतलब हूँ छेतरा ही गया. पीपी दगा बाद निकलो. हाँ शुरू नहीं गया. 20 लाख रुपया कहीं रहते चुकुश करन. यार हूँ फंसा ही गया. बोल तो ना दी करन, मैं इसे आमुझ जो करन. મારા 20 લાખ રૂપિયા
દગાબાજ દોસ્તી માં દગો 20 લાખ રૂપિયા નું કરી નાખો હમણાં ભૂકા કાઢી નાખો નીચના ભગવાન અરે ભગવાન લૂંટાઈ ગયા હે ભગવાન અરે ભગવાન આ પીપી લે હવે ભગવાન કાઈ નો કરે ભગવાન ભગવાન મુ હવે જે કાઈ કરવાનું એ આપણે અને બીજું કરશે એ પોલીસ પોલીસ સ્ટેશન ભેગો કરી દઉં એને ને પીપીને બેને મૂકો નહીં કરણ તું ચિંતા ન કર તને કઈ નહીં થાય કરણ અમે બધા છીએ ને તારી સાથે બધું ઠીક થઈ જશે બંટિયા ચલ આપણે એને ડોક્ટર પાસે લઈ જઈએ ચલ બંટિયા તમે લોકો સાંભળતા કેમ નથી ચલો બંટી તમે લોકો કેમ ઊભા છો ચલો ડોક્ટર પાસે મારા કરણને કઈ થઈ જશે બંટી કેવા ફ્રેન્ડ્સ છો તમે લોકો બધા નક્કામાં છો નક્કામાં મસ્તી કરવી ત્યારે કરણ પણ અત્યારે મારા કરણને ડોક્ટર પાસે નથી લઈ જતા હું જ લઈ જાઉં છું કાજલ એક મિનિટ કરણ તારા એકલાનો નથી મારો પણ યાર છે દોસ્ત છે મારો જરા હોશ માં આવ કાજલ એ લોકો અત્યારે પોલીસ પાસે ગયા છે કરણને અત્યારે ડોક્ટરની નહીં પણ ક્યાંક સંતાડવાની જરૂર છે બંટી તારે જે કરવું એ કર પણ પ્લીઝ મારા કરણને અહીંયાથી લઈ જઈએ ઓકે ઓકે સંદીપ હા રાજબાની વાડીએ જઈએ હા હા ચલો ચલો ફટાફટ ચલો આવ કરણ કરણ તું ચિંતા કરું છું ને હા ચલ ચલ ચિંતા નિકળ કરણ હું છું તારી સાથે સંદીપ સંભાળી લે ત્યાંથી સંભાળી લે આવ કરણ હે ભગવાન મારા કરણની રક્ષા કરજો એને કઈ થઈ જશે તો હું નહીં જીવી શકું ભગવાન તું પાણી લઈ આવ કરણ કરણ તું ઠીક છે ને અરે કાજલ તું ચિંતા નહીં કર આ આપણો કરણ છે ને બહુ હિંમત વાળો છે આ તો જરા થાકી ગયો છે હે ને બંટી હવે આપણે શું કરીએ અરે અત્યારે કઈ નથી કરવું એને થોડો આરામની જરૂર છે કાજલ કાજલ આપણે એક કામ કરીએ તું તું કરણના ઘરે જા કારણ કે મારા હિસાબે અત્યાર સુધીમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હશે અને ત્યાં જઈને તું પોલીસના દરેકે દરેક પગલાની મને જાણ કરતી રહેજે ઓકે મારા કરણ માટે હું બધું જ કરીશ હું એને પ્રેમ કરું છું કરણ આઈ લવ યુ ભાઈ કરું દોડ જલ્દી માલ આ ઊભી રાખો સાહેબ તમે બેસો હું જોઈ લઉં છું એ તમે લોકો છો કોણ કોથળી પીને આવે છો કે શું કબૂતરવાજ પીપીએ કરણને ફસાયો પીપી તને નહીં છોડું ચવાણ સર અર્જુનને હમણાં ડ્યુટી પર બોલાવો સાહેબ અર્જુન સાહેબ તો હનીમૂન પર આર્મી પોલીસ માટે ડ્યુટી તે વધારે કોઈ ચીજ નથી ડુ ઇટ એઝ આઈ સે યસ સર ચલો બેસો ગાડીમાં કરણ હજી નાદાન છે મારે એને સંભાળવો પડશે હું તારે સાથે છું કરણ પીપી તું તો ગયો આ પીપી એ આપણી હસ્તી રમતી જિંદગીને ખેદાન મેદાન કરી નાખી એક વાર ફક્ત એક વાર ખબર પડી જાય ને કે ક્યાં છે તો હું એનું ખૂન કરી નાખીશ પીપી માં ની ગઈ હું તને હા શું તે કરણને ચૂનો લગાવ્યો છે 20 લાખ નો ઓ અને તે રાજીવને કેટલા વાર રંગ્યો છે 50 લાખ માં આ પણ પીપી આ વખતે મારું કમિશન વધી જશે હા કેટલું 50% ઓ અરે તું મારી 100% ક્યારે થઈશ હા તારી પહેલી બે રખેલો નું શું એ કીડી ને કણ ચકલી ને ચણ હાથી ને મણ અને પીપી ને ત્રણ ત્રણ નહીં હું તો ફર્સ્ટ ચોઈસ રહેવા માંગુ છું તો થઈ ગઈ તું મારી પહેલી થઈ ગઈ એ બેને કાઢી હવે તો આવ ઠીક છે આવી ગઈ પીપી એ પછી આવજે જોતી નથી પીપી વોટ ઇઝ ધીસ આ બધું શું ચાલી રહ્યું છે એ સાલી ચિલ્લર તું કરણ જેવા પરચુરણ 20 લાખ ના ફસાવે છે આને જો આ મોટી મોટી માછલીઓ ફસાવે છે હા હા પણ આને કારણે ક્યારેક તું ફસાઈ જઈશ અને આ નાગણને કારણે તે મારી સાથે દગો કર્યો જોઈ લઈશ તને એ જોવા વાળી કોઈ પીપી ને સવાલ કરે પીપી ને પસંદ નથી ચલા ચલી ગઈ ઓ બેબી યે
અરે ભાઈ તમે અચાનક શું વાત છે? ભાભી આજે હું તમને મળવા નહીં, કઈ કેવા આવ્યો છું. આઈ એમ ઓન ડ્યુટી. તમારી વાત જાણે એમ છે કે કરણ. કરણ શું થયું? મારા કરણને શું કર્યું છે? મારા કરણને શું વાત છે? શું વાત છે? કેમ તમે લોકો આજે અહીંયા આવ્યા છો? કઈ કર્યું છે મારા કરણે? બોલો એસપી સાહેબ, જવાબ આપો. શું કર્યું છે મારા કરણે? આ કરણ પીપી સાથે કબૂતરબાજી માં ફસાઈ ગયો છે. કેવી રીતે? કેમ કે પીપી કરણ જેવા માસૂમોને ફસાવીને આવા લાચી લોકોને લૂંટે છે. કબૂતરબાજી જેવા ગંભીર ગુનાઓ માટે પોલીસ પીપીને શોધી રહી છે. તો તમે લોકો જઈને પીપીને પકડો, મારા કરણને પકડવા શું કામ આવ્યા છો? માવી, કરણે આ લોકો સાથે પીપીની ઓળખાણ કરાવી. ચલો માની લીધું કે મારા કરણે આ લોકોની પીપી સાથે ઓળખાણ કરાવી, પણ આ લોકોની અક્કલ શું ઘાસ ચરવા ગઈ હતી? એસપી સાહેબ, કરણ કરતા મોટા ગુનેગાર તો અમે છીએ. અમેરિકા જવાની દોડમાં અમે હાવ આંધળા ભૂત થઈ ગયા હતા, લાલચમાં આવી ગયા હતા. આવા અમારા જેવા અમેરિકા જવાની લાલચમાં કેટલાય પરિવાર બરબાદ થઈ ગયા છે સાહેબ, શું કરીએ? ઠીક છે, તમે જાઓ, પોલીસ પોતાનું કામ કરશે. આ પીપી મારે હાથે બચી નહીં શકે. બંડિયા યાર, મને તો કઈ સમજાતું નથી. હા, હું એક વાત માનું છું કે હું તોફાની છું. મેં આખી જિંદગી બધા સાથે તોફાન મસ્તી કર્યા છે, પણ યાર મારો ઈરાદો કોઈને છેતરવાનો નહોતો. મને ખબર હતી કે તમે બધા મને ખૂબ પ્રેમ કરો છો, અને એટલે દિવસે ને દિવસે મારી મસ્તી વધતી જતી હતી. અને આફ્ટર ઓલ યાર, જિંદગી કઈ થોડી ગંભીરતાથી જીવાય છે, હસતા રમતા જીવાય છે, સપનાઓ જોવાય છે, ને મેં પણ એ જ કર્યું. બંટિયા, નાનપણથી મારું એક સપનું હતું કે હું અમેરિકા જાઉં, અને એ સપનું પૂરું કરવાની લાઈનમાં મેં એક સાહસ પણ ખેડ્યો. હા, માનું છું કે મારા સાહસમાં થોડું જોખમ વધારે હતું, પણ બંટિયા મને મારી કિસ્મત પર ભરોસો છે, આજે પણ છે. પીપી ભલે ગમે ત્યાં જાય, ગમે ત્યાં ભાગી જાય, પણ મારી કિસ્મત એને સામેથી મારી પાસે લઈ આવશે. પીપી તમાચો મારા ગાલ પર નહીં, પણ તારા પોતાના ગાલ પર માર્યો છે. આજ સુધી તે મારો પ્રેમ જોયો છે, હવે તું મારી નફરત જોઈશ. આઈ શો યુ પીપી. મેં કહ્યું તો ને બંટિયા, મારી કિસ્મત મારી સાથે છે. લીલી નો ફોન છે. હા બોલ. કરણ, લીલી બોલું છું. મને ખાતરી છે કે તું અત્યારે પીપીને જ શોધતો હોઈશ ને, અને હું એક જ છું જે તને પીપી સુધી પહોંચાડી શકું. પણ તું મારી મદદ શું કામ કરે? વેલ, એણે તારી જેમ મારી સાથે પણ દગો કર્યો છે. હું એની સાથે બદલો લેવા માંગુ છું, અને તારી સાથે એક સોદો કરવા માંગુ છું. સોદો? બોલ, તારે કેવો સોદો કરવો છે? ટાઈમ ના બગાડ, મારી વાત ધ્યાનથી સાંભળ. તું સાંજે મને વિરમગામ હાઈવે ના કાઠિયાવાડી ધાબામાં મળ. આઈલ સી યુ ધેર. ઓકે. શું થયું કરણ? મેં કહ્યું તું ને બંટિયા, મારી કિસ્મત મારી સાથે છે. લીલીનો ફોન હતો, કહેતી હતી કે પીપીએ મારી જેમ એને પણ દગો દીધો છે, અને એટલે એ બાબતે મારી સાથે સોદો કરવા માંગે છે. તો હવે આપણે શું કરવું છે? કંઈ નહીં બંટિયા, વિચારું છું કે આમ પણ બધી બાજુથી હું ફસાયેલો જ છું, તો આ જોખમ લેવામાં શું વાંધો છે? અને આમ પણ આ જોખમ લેવું જ પડશે. આ જોખમ ન લેવાનું નુકસાન હું નથી લેવા માંગતો. વિરમગામ જઈએ, ચાલ. જય શ્રી કૃષ્ણભાઈ. આપણે માવતર હંમેશા છોકરું મોટું થાય તો પણ એને છોકરું જ સમજીએ છે, અને ખબર પણ નથી પડતી કે ક્યારે એ છોકરું હાથમાંથી જતું રહે છે. નહીં બેન, કરણ છે ને એ ગુનેગાર નથી, ગુનેગાર છે પેલો પીપી. પીપી, પીપી ને હું કોઈ કિંમતે નહીં છોડું. કેમ બેવાઈ? જી બેવાઈ, આપણા પૂરા પરિવારની ઇજ્જતનો સવાલ છે. હા ભાઈ, આપણે આપણા લોકોને કામ ના આવીએ તો બીજું કોણ આવે? તો ચાલો. ક્યાં? એરપોર્ટ. અર્જુનને લેવા માટે બહુ તગડો બંદોબસ્ત કર્યો છે. કોના? અર્જુન માટે? નહીં, તમારા દોસ્ત પીપી માટે. પીપી માટે ને? એ પીપીને તો ઘણા વખતથી મેં આશીર્વાદ નથી આપ્યા,
પ્રસાદ ચખાડીએ ચાલો ચખાડીએ ચાલો મમ્મી ચિંતા ના કરો મમ્મી બધું સારું થઈ જશે કાજલ કાજલ તું મારા છોકરા સાથે કડક રહેજે હો એને જરાય ઢીલ નહીં આપતી બહુ તોફાની છે મારો છોકરો બહુ તોફાની છે હું ક્યારેય એની સાથે કડક નથી રહી હંમેશા એને ઢીલ આપી છે પણ પણ તું કડક રહેજે હો કરણ કરણ તને અમેરિકા જવું છે નહીં હું તને અમેરિકા મોકલીશ હું તને અમેરિકા મોકલીશ તારા ભાઈને પણ કહીશ અર્જુનને એ તને ના નહીં પાડે તારે અમેરિકા જવું છે ને તું જા જા બેટા પણ જલ્દી પાછો પાછો આવીશ ને અમેરિકા જઈને પાછો આવીશ ને મારી પાસે મમ્મી પાછો મારી પાસે જ રહેશે મારી પાસે મમ્મી પછી આપણે હંમેશા એકબીજાની સાથે રહીશું ખેડા હોય કે હોય દુખડા તડકા હોય કે હોય છાયડા સુખડા હોય કે હોય દુખડા તડકા હોય કે હોય છાયડા ખડા
મમ્મી મમ્મી એ મમ્મી હાય 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 બોલ મને અહીંયા શું કામ બોલાવ્યો સોદો કરવા કેવો સોદો તને પીપી જોઈએ છે ને આપ્યો હા લીલી મારે પીપી જોઈએ તો છે પણ તું પીપી મને શું કામ આપે પોલીસને શું કામ નહીં વેલ એના દરેક ગુનામાં હું પણ ભાગીદાર છું પોલીસ મને પણ પકડી જઈ શકે છે પણ આ બાબતમાં તે મારા પર શું કામ ભરોસો કર્યો જો મેં તને બહુ નજીકથી જોયો છે તું એવો છોકરો છે જ નહીં તું મારી સાથે દગો ન કરી શકે ઠીક છે શું કરવાનું છે અર્જુન અર્જુન તું આવી ગયો તું પાછો આવી ગયો હા મમ્મી ખરતી તમારું હનીમૂન અધૂરું રહી ગયું ને કરણ આવે ને તો તું એને ખૂબ વળજે તું ખૂબ વળજે તું હંમેશા મને કહેતો હતો ને કે મેં એને માથે ચડાવી મૂક્યો છે હવે તો એને ખૂબ મારજે હું જરાય નહીં બોલું તમારા બંનેની વચ્ચે નહીં આવું તો એને સીધો દોર કરી નાખજે હું કઈ નહીં બોલું મમ્મી ભલે 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 મમ્મી ભલે હું કરણને સીધો દોર કરી નાખીશ બસ અર્જુન તું ચિંતા નહીં કર તું હંમેશા પૂછતો હતો ને મને એ તારા ને કરણ વચ્ચે મને કોણ વધારે વાલું છે હું કોને વધારે પ્રેમ કરું છું હું મારા કરણને વધારે પ્રેમ કરું છું હું મારા કરણને વધારે પ્રેમ કરું છું ભલે મમ્મી મેં કહું ને તું ચિંતા નહીં કર બધું બરાબર થઈ જશે બસ ચાલ તું જઈને આરામ કર મમ્મી તમે સવારથી કઈ જમ્યા નથી ચાલો હવે પ્લીઝ થોડું જમી લો મારા કરણે ખાધું હશે મારા કરણે ખાધું હશે હા એ અર્જુન મારા કરણે ખાધું હશે એ નહીં જમ્યા હોય તો હું કેવી રીતે જમી શકું અને કે અને કે મારા કરણે નહીં ખાધું તો હું કેવી રીતે જમી શકું એ કરણ ક્યાં છે તું મારા કરણને લઈ આવ મારા કરણને લઈ આવ અર્જુન મમ્મી આરતી કાજલ મમ્મી ને અંદર લઈ જાઓ ચલો મમ્મી થોડું જમી લો પ્લીઝ ના પાડીને નથી જમવું કરણ પાસે લઈ જાઓ છો મને હા કાજલ ચલો હોલ્ડ ઓન અર્જુન હોલ્ડ ઓન We are police people. We never cry like this. Come on now. પીપી નો જીવેના પૈસામાં છે અને એની તિજોરીની ચાવી મારી પાસે છે તું બસ એના પૈસા લઈને ફરાર થઈ જા પૈસા ગયા એટલે પીપી ખલાસ ફિનિશ ઓકે જવાનું ક્યાં છે જો ત્યાં રસ્તાની પેલે પાર તને પેલો લાલ બંગલો દેખાય છે ત્યાં ઓલી બાજુ હા બસ પીપી અત્યારે ત્યાં એની અયાશીઓમાં ડૂબ્યો હશે અને ત્યારે તું પૈસા લઈ ને સિફતથી નીકળી જજે That's it. ઓકે ચલો એક મિનિટ આટલા બધા લોકો જઈશું તો પકડાઈ જઈશું એક કામ કર ફક્ત તું જ મારી સાથે આવ ઠીક છે લેટ્સ ગો લેટ્સ ગો કમ સાંભળ ગંટિયા અડધો કલાક મૌન આવ તો ઓકે આઈ પ્રોમિસ યુ I'll get this broad PP within 24 hours. નહીં સર નહીં સર આ પીપી નો ફેસલો તો હું જ કરીશ આ પીપી નું એન્કાઉન્ટર તો હું જ કરીશ મારા હાથે Get ready then. Come along. Yes, sir. જવાન કાન ખોલીને સાંભળ આખી પોલીસ ફોર્સ પીપી ને પાછા લગાડી દે પણ સાહેબ મિનિસ્ટર સાહેબ ની મીટિંગ માટે બધો બંદોબસ્ત નો મિનિસ્ટર્સ નો મીટિંગ Just follow my orders. Got it? Yes, sir. Get lost. Hey, Ubada. ચા પાણી પીધા ચા પાણી ઇતના સાહેબ ચા પાણી નથી પીવા મારી તબિયત સારી નથી ચાલો હું નીકળું સાહેબ હે બેસ તબિયત સારી નથી ને હા સાહેબ ચાલો હું ડોક્ટર ને બોલાવું હા ડોક્ટર હા હા સાહેબ સાહેબ પેલા કરણ નો કબૂતર અહીંયા મળી ગયો છે હા સર હા ઓકે સાહેબ હમણાં ડોક્ટર આવે છે ત્યાં સુધી અહીંયા જ બેસી રહે હા હાથ પકડી જ રાખશો હા નહીં જ છોડું ના તને પકડી રાખ મને કઈ વાંધો નથી તો મને પણ કઈ વાંધો નથી એ ઉભો રહે સા યસ સિંગ સર વાયરલેસ પર રાઠોડ નો મેસેજ હતો શું મેસેજ હતો સર એને વિરમગામ ધાબા પાસે કરણ ના કોઈ ફ્રેન્ડ પકડ્યા છે શું નામ છે સર કોઈ બંટી નામ છે બંટી કમ ઓન વિલ ગેટ હિમ નહીં સર આ બંટી બહુ આડી માયા છે એ માત્ર મારી પાસે જ ઉલટી કરશે ધેન વોટ આર યુ વેઇટિંગ ફોર કમ ઓન પુટ ઓન યોર ડ્રેસ કમ અલોંગ હરી અપ યસ સર જવાન ગાડી કાઢ સર સેઇંગ યુ મે ગો નાઉ સર થેન્ક યુ
करण बोल सुखा में आवे तो अहीं छोड़ बीबी प्लीज मने जवा दे जोइए तो पैसा पण लई ले मारे पैसा ना जोता जो पैसा तो आने ले लीधा शाबाश 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 तने बहु मोटू इनाम मळशे करण तने ये अड्डा पर आवाना वीजा कोणे आप्या नहीं बीबी ए नाम तने नहीं आपी शकू ए आने तमारा लोगों नी शरम आवे छे कोबरा तू जा तू बन जा हां भाई अंकल आवजे अबे बोल चल मेहमान ऊपर गया तने यावानो वीजा कोने आप्यो नहीं बीबी ए नाम तने नहीं आपी शकू अरे तो केवुज पड़से प्लीज मेहरबानी करीने मने जवा दे हूं ए नाम तने नहीं कही शकू अरे करण हूं तने हाथ जोड़ीने विनंती करू छु करण तने एलो वीजा कोने आप्यो नहीं बीबी ए नाम तने नहीं कही शकू अरे आज आज को समझाओ मने कतर नाम आपे मने कतर नाम बोल बोल एनु नाम शू छे नहीं पीपी नहीं ए नाम तने नहीं ज मळे बोल नहीं पीपी तुम्हारो जीव ले ले पड़े नाम तने क्यारे नहीं दऊ अरे आ मुक्का होती तारो जीव नहीं जाए बोल नहीं भाई करण करण शू थे करण डोंट गिव अप जो तुम्हारो भाई करण करण नीच अन्य आवी हालत ते करी छने एक एक गोली तारी खोपड़ी में उतारी दई छे नहीं 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 साहब मने खबर होती कि जो तुम्हारो भाई छे तो आने रमाड़त जमाड़त ए ए पुलिस वाला साहब छे चलो ताबे थई जाओ અને સાંભળ એ આ પોલીસ વાળો છે ક્યાંક બારે જાન લઈને નથી આવ્યો ને ક્યાં જોયો આંટી આંટી કાજલ અરે તમે બધા બેઠા છો શું અહીંયા પીપી શું થયું પીપીનું અરે પીપી મળી ગયો ક્યાંથી મળ્યો અરે વિરમગામ પાસેના ધાબા પરથી અરે આ શું આ જાનની બદલે સીધા વરરાજ જ લઈ આવ્યા આવો વરરાજ આવો 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 એસપી હરિકૃષ્ણ આ પીપીના પોલીસ સ્ટેશનમાં તારું હાર્દિક સ્વાગત છે છેલ્લા ઘણા વખતથી તું મને શોધી રહ્યો છે એસપી પણ તને ખબર નથી તારા આ ગુજરાતમાં જેટલા પણ કબૂતરબાજીના કેસ થાય છે ને એનો સૂત્રધાર હું છું એનો એસપી હું છું સુપર પાવર અચ્છા તો એ નીચ તું છે ઉપરવાળાની કૃપાથી એ નીચ હું જ છું એસપી પીપી ગુજરાત પોલીસને કમજોર નહીં સમજતો તું એક છું તારા જેવા 10-20 હોય ને તો એસપી હરિકૃષ્ણ હાથે બચી નહીં શકે હે હું બચું ના બચું એ કરણ ચલ જલ્દી બોલ એ ગદ્દારનું નામ નહીં તો એસપી ને હમણાં ને હમણાં સસ્પેન્ડ કરી દઈશ તારા ભાઈની બંદૂકથી સમજો અને સાંભળવીની વાત કાલ સવારે ગુજરાતના દરેક છાપાની હેડલાઈન હશે ઇન્સ્પેક્ટર અર્જુન ના હાથે એસપી નું ખૂન નહીં પીપી તારા એસપી પર ગોળી ચલાવતા મને જરાય અફસોસ નહીં થાય મારા અડ્ડા પર તને મોકલવાનું નામ તો હું જાણીને જ રહીશ
એ પીપી આને શું પૂછે છે? તારે નામ જાણવું છે ને કે આ લોકોને કોણે બોલાવ્યા? મેં બોલાવ્યા. બોલ શું કરી લઈશ માયલા બોલ. અચ્છા તો એ દગા બસ તું છે નાગિન મિલમાંથી ભારે આવી જાખરે તો તું મને નથી પીપીને નથી કહેતો હું પીપીને દગો આપનાર મેં પીપી કદી છોડતો નથી ચાલી દગા બસ એક મિનિટ એસપી અંકલ ઉભા રહ્યો મોટા ભાઈ ત્યાં જુઓ હવે આને કોણ બચાવશે મોકલાવો છે બોલો શું કરીએ તમે શું કરવાનું છે ટીમ ઇન્ડિયા ઓકે સમજી ગયા બધા અને જેમના જેટલા રૂપિયા ખાધા છે એ બધા એને ખવડાવો કાયદો આપેલી ખવડાવો કાયદો ગામ મારા બચ્યા ખાય હું તો રૂપિયા ખાઈ ગયો મે ચા વેચી વેચીને રૂપિયા ભેગા કર્યા હતા અબે અમેરિકાનો બહુ મોટો કબૂતરવાદ છે ને તું ચાલ તને ગુજરાતી કાગડાબાજી શીખવાડું મને મોરા બનાવીને ફસાવી લે દરબાર ગામના બાપુ છો તો કહો કે હું કરવાનું વિધિ તો બ્રાહ્મણ જ કરે ને પોતે બ્રાહ્મણ છું તો કરો અવાજ હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ તને અમારું સાચું પોલીસ સ્ટેશન બતાવું છું અમેરિકા જેવું ચાલ બતાવ અપનાવી લે તો બસ નહી તો આ છોકરી રખડી પડશે બિચારી અરે એમ કેમ રખડી પડે ભાઈ હું છું ને તો તમે રાખો લાસ્ટ ટાઈમ પ્લીઝ મને માફ કરી દે ને પ્લીઝ મારે માફ કરવો જ પડે એઝ યુઝ્યુઅલ મમ્મી 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 પ્લીઝ તું આ લોકોને કહે ને બધા મને માફ કેમ નથી કરતા તું આ લોકોને કહીશ તો બધા મને માફ કરી ભલે માફ કરીશ પણ એક શરતે બોલ ને મમ્મી કઈ શરતે બોલ મને પૂછ્યા વગર અમેરિકા તો શું અમરેલી જવાનો પણ વિચાર તું નહીં કરે સમજો કેમ કે આપણે બધા હંમેશા એકબીજાની સાથે સુખડા હોય કે હોય દુખડા તડકા હોય કે હોય છાયડા સુખડા હોય કે હોય દુખડા તડકા હોય કે હોય છાયડા તડકા
માં